તમને ખ્યાલ છે કે ભાઈ આમાં બે પેપર આવતા હોય છે કે 100 માર્ક્સ તો 100 માર્ક્સનું જીએસ ટાઈપનું પ્રશ્ન પત્ર હોય છે પેપરમાં, અને સેકન્ડ પેપર છે કે GS2 જે તમારા વિષય લગતું આવે છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ વિષય લગતું 200 માર્ક્સનું છે, એ તો ગેમ ચેન્જર રહેવાનું છે. પરંતુ એમાં શું થતું હોય છે કે ઓલમોસ્ટ દરેકે દરેક બહેનોની તૈયારી ઇક્વલ હોય છે, એ 200 માર્ક્સ ની અંદર ઓલમોસ્ટ બધાને સેમ જેવા જ માર્ક્સ આવતા હોય છે. હવે એનામાં કઈ વિશેષ માર્ક્સ લાવવા હોય તો આપણે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટ્રેટેજી કરવી પડશે, પ્લસ જોડે જોડે ઇન્ટરવ્યુ ની તૈયારી કરવી પડશે. અત્યાર સુધીની એક્ઝામમાં તો શું હતું કે મુખ્ય સેવિકા ઇન્ટરવ્યુ નો કોઈ રોલ જ નતો, પરંતુ સીડીપીઓ ની જે સ્ટ્રક્ચર છે, જોબ પ્રોફાઇલ છે, એમાં તમારી સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ બહુ જ સારી હોવી જરૂરી છે. કેમ કે તમારે આંગણવાડીના બહેનો મુખ્ય સેવિકા છે એ બધા જોડે તમારે સંકલન કરવાનું હોય. એટલા માટે જો પ્રોપર તમારી કોમ્યુનિકેશન સ્કિલ નહીં હોય, તમારી નોલેજ નહીં હોય, તો તમે સારા માર્ક્સ નહીં લાવી શકો. એટલા જ માટે તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી એવી ઇમ્પ્રુવ કરવાની જરૂરિયાત પડશે. આજથી તમારી જીએસ સાથે ઇન્ટરવ્યુ ની તૈયારી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. એવું નહીં કે ઇન્ટરવ્યુ વોલ્યુમ બહુ છે, જેનું યુઝર નેમ છે પોતાનું માઇક ઓફ રાખે ત્યાંથી અવાજ આવે છે. ઓકે, તમારી તમને જો માઇક ઓફ કરતા ના આવડતું હોય તો જગ્યા હોય, હેલો, એવી સાયલન્ટ જગ્યા જતા રહો જ્યાં આગળ બિલકુલ અવાજ ના આવે, વચ્ચે ડિસ્ટર્બન્સ ના થાય, અધરવાઇઝ તમારે રિમૂવ કરવા પડશે તમને. જાદવ મનીષા પ્લીઝ તમારું માઇક ઓફ કરો. ઓકે ઓકે, રેડમી 9 એને રિમૂવ કરો. યસ સર. ઓકે સર, મને નામ જણાવજો. ભારતી સોલંકી. ઓકે, કૃષ્ણ પરમાણુ. પિન્ટુ ગઢેર ને રિમૂવ કરો. ભારતી સોલંકી, પિન્ટુ ગઢેર. ઓકે, ધીસ પીપલ હેવ નોટ ટર્ન ઓફ ધેર માઇક. ઓકે, થઈ ગયું છે માઇક. રેડમી 9 એને રિમૂવ કરો. રેડમી 9 એ ઓકે, ડન. યસ સર, એક વાર મ્યુટ ઓલ ઉપર ક્લિક કરી આપજો. મ્યુટ ઓલ નીચે ઇન્વાઇટ ની બાજુમાં ઓપ્શન છે. ઓકે, અનિરુદ્ધ સર, મને વોટ્સઅપમાં કન્ફર્મેશન આપી દો કે અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં. એક વખત વોટ્સઅપમાં મેસેજ કરી કન્ફર્મેશન આપી દો એટલે લેક્ચરની શરૂઆત કરીએ.
હેલો એક વખત સર કન્ફર્મેશન આપી દો એટલે લેક્ચર ની શરૂઆત કરીએ. સર આવે જ છે અવાજ બધાને? ઓકે, આપણે ઓલરેડી વાત કરી કે CDPO તો આ એક્ઝામમાં બે સ્ટેજની આપણે વાત કરતા હોઈએ છીએ. એક આપણો GS નું પોર્શન રહેશે, તો સેકન્ડ ઇન્ટરવ્યુ. હવે આપણે એના માટે પ્રોપર સ્ટ્રેટેજી બનાવવી પડશે. GS જે પ્રોપર GS નું પોર્શન છે એ 100 માર્ક્સ નું, ત્યારબાદ 200 માર્ક્સ નું તમારા વિષય લગતું આવે છે. એટલા માટે સૌથી પહેલા તમારે સિલેબસ ને સમજવું બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે પ્રોપર રીતે સિલેબસ ને નહીં સમજો ત્યાં સુધી તમે GPSC ની ડિમાન્ડ નહીં સમજી શકો. અહીંયા આગળ પહેલો ટોપિક આપેલો છે ભારતની ભૂગોળ. ભારતની ભૂગોળ, ભારતની ભૂગોળ ની અંદર ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો, એટલે ટૂંકમાં ભૂગોળ ની અંદર દરેકે દરેક ભૂગોળ આવરી લીધેલું છે. ભૌગોલિક ભૂગોળ પણ આવરી લીધેલું છે, આર્થિક પણ આવરી લીધું છે, સામાજિક પણ આવરી લીધું છે. એટલા માટે આમાં પ્રોપર સ્ટ્રેટેજી સાથે જવું પડશે. પરંતુ લાસ્ટમાં તમે જુઓ કે ગુજરાતના ખાસ સંદર્ભમાં, એટલે જ્યારે પણ આ સ્ટ્રેટેજી આપણે બનાવીએ ત્યારે મેક્સિમમ આપણે ગુજરાતને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો છે. જેમ કે ભૌતિક ભૂગોળ, ભૌતિક ભૂગોળની જે પણ થિયરી હોય ઓલમોસ્ટ ગુજરાત અને ભારત માટે સિમિલર હોય, પરંતુ અમુક હોય જેમ કે સામાજિક ભૂગોળ તે ભારત માટે પણ અલગ કરવું પડે, ગુજરાત માટે પણ અલગ કરવું પડે. આર્થિક ભૂગોળ, હવે આર્થિક ભૂગોળની વાત કરો તો ગુજરાતની જે આર્થિક ઇકોનોમિક કન્ડિશન છે એ ભારત કરતા અલગ છે. ગુજરાતમાં જે સેકન્ડરી સેક્ટર છે, જે ઉદ્યોગ ક્ષેત્ર છે એ મેક્સિમમ ફાળો આપે છે, જ્યારે ભારતની અંદર તમને સર્વિસ સેક્ટર, ખેતી એ બહુ મેક્સિમમ રોલ ભજવતો દેખાઈ રહ્યો છે. એટલા માટે આપણે ડિફરન્ટ કરીને સમજવું પડશે, પ્લસ લેટેસ્ટ ડેટા શું છે, એના રિલેટેડ યોજના શું છે, પ્લસ પ્રીવિયસ યરમાં જે ક્વેશ્ચન પૂછાયા છે એ બેચ આ વર્ષમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે, એટલે ટૂંકમાં 360 ડિગ્રી આધારે ગુજરાતના સંદર્ભે અભ્યાસ કરીશું તો સારા એવા માર્ક્સ આવી શકે. હવે આના માટે કઈ બુક વાંચવી? આના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જીઓગ્રાફી માટે બુક આવે છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બુક છે. કદાચ તમારે આ બુક ના વાંચવી હોય, માત્ર ને માત્ર લેક્ચર જોશો તો પણ ઓલમોસ્ટ આખી બુક કમ્પ્લીટ કરીશું. પરંતુ આપણે મેક્સિમમ સિલેબસ ને અનુસરશું. અત્યાર સુધી GPSC ના પેપર ની અંદર જીઓગ્રાફીમાં કયો ટ્રેન્ડ રહ્યો છે એના આધારે કરાવીશું. અમુક લોકો એમ સમજતા હશે કે ભાઈ વન લાઇનર તમને ડાયરેક્ટ શબ્દમાં MCQ પૂછાશે તો ભાઈ ખોટી વસ્તુ છે. આ વખત CDPO ની અંદર સ્ટેટમેન્ટ દ્વારા MCQ પૂછાવાના છે. અત્યારે તમે વિચાર કરો કે ભાઈ કોન્સ્ટેબલના પેપર ની અંદર પણ બંધારણના સ્ટેટમેન્ટ દ્વારા પ્રશ્ન પૂછાય છે, તો હવે CDPO GPSC ની એક્ઝામ છે, તમને આખા તાલુકાની જવાબદારી સોંપવા જઈ રહ્યા છે, ત્યારે તમે કદાચ વન લાઇનર બુક ગોખીન અથવા માર્કેટમાં બુકો મળતી હશે તે કોઈ પણ વાંચવાનો કઈ પણ બેનિફિટ નહીં થાય, ઉપરથી તમને ડાઉટ થશે અને તમારી મહેનત નકામી જશે. એટલા માટે અત્યારથી જે સ્ટેટમેન્ટ દ્વારા MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરજો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. હવે સેકન્ડ છે કે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો, એ પણ ગુજરાતના ખાસ સંદર્ભ સાથે. આ બોલો સોરી. હા બોલો. હા સર, તમે જે સ્ટેટ કીધું ને એ ફરી એક સમજાવો ને. એટલે શું કીધું સ્ટેટ? જે તમે જે બુક ની વાત કરી ને અત્યારે. ગુજરાતના જીઓગ્રાફી માંથી પ્રશ્ન પૂછાશે, 30% ભારતની ભૂગોળ માંથી પૂછાશે. ભૌતિક ભૂગોળ ગુજરાતનું અને આપણે ભારતની વાત કરીએ એમાં કોન્સેપ્ચ્યુઅલ જે થિયરીઓ છે ઓલમોસ્ટ સેમ હોય, જેમ કે વરસાદ કેવી રીતે પડતો હોય એ બધું, ક્લાઇમેટોલોજી અંગેનું જે પણ હોય એ દરેકે દરેક માટે સિદ્ધાંતો અલગ હોય, પરંતુ ગુજરાતમાં કયા ફેક્ટરના કારણે વરસાદ પડે છે, કેમ મેક્સિમમ વરસાદ પડે છે, ક્યાં ઓછો વરસાદ પડે છે, એના ફેક્ટર ડિફરન્સ હોય તે સ્ટેટમેન્ટ સાથે આપણે કરવા પડશે. અત્યાર શું કે આપણે અત્યાર સુધી કેવી રીતે ભણ્યા છે કે ભાઈ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે,
પરંતુ હવે એવા પ્રશ્ન પૂછાવાના ચાન્સ ઓછા છે, અથવા પૂછાય તે એક સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાઈ શકે. એટલા માટે તમારી તૈયારી સ્ટેટમેન્ટ બેઝ હોવી જોઈએ. પ્રીવિયસ યરના જીપીએસસીના જે 2017 થી 5 વર્ષમાં જે ટ્રેન્ડ રહ્યો છે એ પ્રમાણે તમારી તૈયારી હોય તો તમે આની અંદર સારા એવા માર્ક્સ લાવી શકશો. તો આ માટે તમે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જે બુક આવતી હોય છે તે તમે બુક ફોલો કરશો. મંજુલાબેન દવેની આવે છે ગુજરાત માટે, અને ભારત માટે જસાણી સાહેબની બુક આવે છે, તે બુક તમે ફોલો કરી શકો છો. આ સિવાય પણ જે મિત્રો આત્મનિર્માણની એપ્લિકેશન પરચેસ કરી છે તેમને પ્રોપર રીતે સબ્જેક્ટ જે રીતે ટોપિક આપેલું છે ભૌગોલિક તે જ પ્રમાણે તમે નોટ્સ મેકિંગ કરાવવામાં આવશે. તે લેક્ચર ફોલો કરશો તો તમારું ઓલમોસ્ટ 100% જેવું કવર થઈ જશે. અને બીજું તમને પ્રીવિયસ યર માંથી આપણે શું શીખ લઈ શકીએ એ મેક્સિમમ છે, કેમ કે તમે જુઓ તો આ સિલેબસ બહુ બ્રોડ છે. 3 મહિનાની અંદર પૂરો કરવો એટલા માટે આપણે મેક્સિમમ એફર્ટ આપવો પડશે તો જ આ સિલેબસ કમ્પ્લીટ થાય. નહીં તો અમુક લોકો આડેધડ તૈયારી કરવા જશે તો એક બુક પણ વાંચી નહીં શકે. એટલા માટે આપણી પ્રાયોરિટી એ જ રહેશે કે જીપીએસસી ના ટ્રેન્ડ પ્રમાણે, ભાઈ જીપીએસસી ના ટ્રેન્ડ પ્રમાણે ક્લાઇમેટોલોજી માંથી સારા એવા પ્રશ્ન પૂછાય છે તો ભાઈ ક્લાઇમેટોલોજી સારું એવું કરીશું. ભાઈ અંતર ધ્રુત જે ખડકો છે એમાંથી સારા એવા પ્રશ્ન પૂછાતા હોય છે, જમીનના માળખામાંથી પૂછાતા હોય છે, પરવારા છે જે સમુદ્ર તંત્ર છે એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો જે ટ્રેન્ડમાં છે એના આધારે આપણે તૈયારી કરવાની છે. હવે સેકન્ડ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, એની અંદર સાહિત્ય, કલા, ધર્મ અને સ્થાપત્ય, એટલે ટૂંકમાં મેન 4 ઉપર ડિપેન્ડ રાખેલું છે. તો હવે ભારતના સંદર્ભ પ્લસ મેન શું લખેલું છે કે ગુજરાતના ખાસ સંદર્ભમાં. તો જ્યારે આપણે ઇતિહાસ ભણીશું તો જોડે જોડે કલ્ચર તો કરીશું, એ સિવાય તમને આત્મનિર્માણ સંસ્થા દ્વારા ભારતના કલ્ચરની PDF, ગુજરાતના કલ્ચરની PDF મટીરિયલ આપવામાં આવશે, એ તમારે ફોલો કરવાનું રહેશે. એ સિવાય જેટલા બી લેક્ચર મારા દ્વારા લેવામાં આવશે એ દરેક તમારે સોલ્વ કરવાના રહેશે. અત્યાર સુધીનો હું તો ગેરંટી મારું છું કે ગુજરાતમાં બહુ જ ઓછા એવા સ્ટુડન્ટ હશે કે જીપીએસસી ની અંદર 100 માંથી 80+ કન્સિસ્ટન્સી સાથે પ્રિલિમિનરીમાં માર્ક્સ લાવતા હોય. કદાચ તમે જીપીએસસી નું મેરિટ પણ જોશો ને તો 400 માંથી તમે અમુક એનાલિસિસ કરજો કે ભાઈ મેરિટ કેટલું અટકતું હોય છે. ઘણી 400 ની અંદર થી 120 થી 130 પણ નથી અટકતું. એવામાં 100 માંથી 80+ માર્ક્સ લાવવાનું વર્ષોથી રેકોર્ડ રહ્યું છે. તો હું ગેરંટી મારું છું કે ભાઈ હિસ્ટ્રી અને કલ્ચર ની અંદર તમે લેક્ચર પ્રોપર રીતે એટેન્ડ કરશો, આત્મનિર્માણ સંસ્થાની જે PDF આપેલી છે એ કરશો, મિનિમમ 80% જીપીએસસી ના પેપરમાં લાવી શકશો. અમુક લોકો એમ વિચારતા હોય કે ભાઈ આ 100 માંથી લોકોના 75 માર્ક્સ આવશે. હું આજે ગેરંટી આપીને કહું છું કે 100 માર્ક્સ માંથી 40 માર્ક્સ લાવવા પણ ફાફા પડશે. આ વસ્તુ સ્યોરિટી વાળું છે કે ભાઈ પેપર જીપીએસસી વાળા કાઢવા જઈ રહ્યા છે ને ટ્રેન્ડ બદલાઈ ગયો છે. કદાચ થોડી દયા કરીને થોડું પેપર સિમ્પલ કરી શકે, આમ છતાં પણ જીપીએસસી નું એવું તો લેવલ નહીં જોઈએ કે તમે 100 માંથી 75 માર્ક્સ લાવી શકશો. તેવા ટાઈમે તમારા આ રીતે પ્રોપર સ્ટ્રેટેજી સાથે તૈયારી કરી હશે બહુ જ બેનિફિટ થશે. પ્લસ સ્ટ્રેટેજી કેવી રીતે હશે ભણાવવાની, જેમ કે હડપ્પિયન સભ્યતા, તો હડપ્પિયન સભ્યતાનું કન્ટેન્ટ તો બરોબર છે, પરંતુ અત્યાર સુધીના પ્રીવિયસ યરના 2017 થી માંડી મિનિમમ 100 પેપર જીપીએસસી દ્વારા લેવાયેલા છે. એમાંથી કયા હડપ્પિયન સભ્યતામાં પ્રશ્ન પૂછાયેલા છે તે પણ તમને કરાવવામાં આવશે. તેના કારણે એક ટ્રેન્ડ રહ્યો છે કે 60 થી 70% પ્રીવિયસ યરના પ્રશ્ન રિપીટ થતા હોય છે. પરંતુ એ માત્ર ને માત્ર તમે જે GS બેઝના પેપર છે, જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે એના કરવાના નહીં, તમારા ટેકનિકલના પણ પેપર કરવા પડશે તો જ એ વસ્તુ રિપીટ થશે. નહીં કદાચ કોઈના પેપર જોઈતા હોય તેની PDF આત્મનિર્માણ સંસ્થાની PDF છે, 2017 થી અત્યાર સુધીના જેટલા બી જીપીએસસી દ્વારા પેપર લેવાયા એ પણ PDF તમે જે મિત્રોએ પેડ કોર્સ પરચેસ કર્યો છે એમને પ્રોવાઈડ કરવામાં આવશે. એટલા માટે એનો પણ બેનિફિટ થશે. જ્યારે તમને રીડિંગ ટાઈમ ટેબલ આપવામાં આવશે એની અંદર 1 કલાક પ્રીવિયસ યરના પેપર માટેનું ટાઈમ ટેબલ પણ આપવામાં આવશે, જેના કારણે જો તમે પ્રીવિયસ યરના પેપર સારી રીતે કરશો તો તમારું 35% કામ થઈ જશે. મિનિમમ 35%, નસીબ સારું હશે તો 60 થી 70% સુધી પણ કામ થઈ જશે. પરંતુ આ ગેમ ચેન્જર છે. પ્રીવિયસ યરના પેપર કરવાથી બેનિફિટ એ છે
કે તમને જીપીએસસી ની મેન્ટાલિટી ઓળખી શકશો. અત્યાર સુધી મને ખ્યાલ છે કે 70% બહેનોની મેન્ટાલિટી ક્લાસ 3 ની તૈયારી કરવાની છે. ભાઈ મુખ્ય સેવિકાની તૈયારી કરી તો ફેક્ટ બેઝ તૈયારી હતી. કદાચ મારા રિવિઝન લેક્ચર હતા તે 5 કલાકની અંદર બંધારણ પતાવ્યું હતું, પરંતુ અત્યારે તો તમને બેઝિક થી સમજાવવામાં આવશે. ભાઈ બંધારણ એટલે શું, બંધારણ અને બંધારણવાદ વચ્ચે ડિફરન્સ શું છે, રાજ્ય શું છે, સરકાર શું છે. કેમ કે તમે એક વસ્તુ સમજો કે આની અંદર ઇન્ટરવ્યુના 50% માર્ક્સ તમને કવર કરવાના કીધા છે. હવે એક વસ્તુ સમજો, ઇન્ટરવ્યુના જયારે 50% એ લોકો ફોકસ કરતા હોય ત્યારે ઇન્ટરવ્યુમાં એકદમ બેઝિક થી પ્રશ્ન પૂછાય, જેમ કે બંધારણ. તો હવે તમને કેવા પ્રશ્ન પૂછાય, ભાઈ બંધારણ એટલે શું, તમે બંધારણનું આન્સર આપશો. તો તમને પૂછશે કે ભાઈ બંધારણવાદ એટલે શું, બંધારણ અને બંધારણવાદ વચ્ચે ડિફરન્સ શું છે. પછી તમારું મેન સેક્ટર શું છે, ભાઈ મહિલા અને બાળ વિકાસ. તો તમને એમ પૂછશે કે ભાઈ બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કયા આર્ટિકલ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ અંગેની વાત કરવામાં આવેલી છે. તો આ રીતે એટલે ટૂંકમાં જે બંધારણ છે એને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે કનેક્ટ કરીને તમને પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે ઇન્ટરવ્યુ ની અંદર ઇતિહાસ, તો ઇતિહાસ ની અંદર તમને વૈદિક યુગ, તો વૈદિક યુગ તમને જે બીજા લોકો છે જીપીએસસી ક્લાસ 1-2 તેમાં વૈદિક યુગ નો એપ્રોચ અલગ હોય, પરંતુ એ લોકોને તમારા સીડીપીઓ ની પોસ્ટ માટે લેવાના છે. હવે જયારે તમને સીડીપીઓ ની પોસ્ટ માટે લેવામાં આવે તેમનું ઉદ્દેશ શું છે, કે ભાઈ તમને મહિલા અને બાળ વિકાસ રિલેટેડ બેઝિક થી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તમે જયારે અહીંયા આગળ ઇતિહાસ ભણો છો ત્યારે એ લોકોનું મોટી વે છે કે તમે ઇતિહાસ એ રીતે ભણો કે જે ઇતિહાસની અંદર જે મહિલા અથવા કોઈ બાળકોએ સારી એવી ભૂમિકા ભજવી હોય, એ સમય સારું એવું નામ બનાવ્યું હોય, એના વિશે પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. જેમ કે અત્યારે નાયિકા દેવી બહુ ન્યૂઝમાં છે, રાણી લક્ષ્મીબાઈ ન્યૂઝમાં છે, બેગમ હજરત મહાલ ન્યૂઝમાં છે. આ જેટલા પણ ફેમસ ફેમસ મહિલાઓ છે, ઋગ્વેદની જ વાત કરીએ તો ગાર્ગી, તમને ખ્યાલ છે ને લોપામુદ્રા, આ દરેકે દરેક ફેમસ ફેમસ પર્સનાલિટી છે, એના વિશે ખ્યાલ હોવો જોઈએ. એમને એ યુગ દરમિયાન શું ભૂમિકા ભજવી હતી એ વિશે ખ્યાલ હોવો જોઈએ. લાઈક તમને કેવા પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રાચીન ઇતિહાસ દરમિયાન મહત્વ, એક જ મિનિટ, મહત્વની 5 સ્ત્રીઓના નામ આપો કે જેમને સારું એજ્યુકેશન ક્ષેત્રે સારું એવું પ્રદાન કર્યું હોય, કે એના વિશે તમારા કહેવાનું રહેશે. હા બોલો. હેલો સર, આમાં છે ને મેક્સિમમ 100 છોકરીઓ જોઈન થાય એવું તમારા અંદરથી કરેલું હશે, એટલે બીજી છોકરીઓ જોઈન થવું છે ને થઈ નથી શકતી, કેમ કે મેક્સિમમ 100 ગર્લ્સ નું એવું મેસેજ આવે છે નોટિફિકેશન. ઓકે ઓકે, કઈ વાંધો નહીં, એટલે નેક્સ્ટ ટાઈમ અમે થોડું એના પર પણ ધ્યાન રાખીશું. ઓકે, તો અત્યારે તો હા અત્યારે નહીં પોસિબલ નહીં થઈ શકે. આ લેક્ચર આવતીકાલે YouTube ઉપર પણ મૂકવામાં આવશે. ઓકે, તો થોડી પેશન્સ રાખવી પડશે, કાલે YouTube ઉપરથી પણ આપણે એને એક કસ્ટમ મેસેજ આવે એટલે કે જોઈન્ટ થવું છે એટલે. ઓકે ઓકે, હવે સર ને ડિસ્ટર્બ ના કરશો, મતલબ થોડી વાર સાંભળો તો તમને ખ્યાલ આવશે બધો. ઓકે, એટલે તમને એપ્રોચ કદાચ એક જ મિનિટ, તમે આત્મનિર્માણ સંસ્થા સાથે જોડાઓ, વેલ એન્ડ ગુડ છે, પણ કદાચ અમુક ના ફાઈનાન્શિયલ તકલીફ હોય અથવા એ પણ બીજા પણ રીઝન હોઈ શકે છે, તો તમને મેન્ટલી તમને એપ્રોચ ખબર પડશે કે ખરેખર અમારે તૈયારી કઈ દિશામાં કરવાની છે. તમે અત્યાર સુધી ઇતિહાસ વાંચશો તો હવે ઇતિહાસ તમે એ રીતે વાંચો કે ઋગ્વેદિક પીરિયડ, તેની અંદર ફેમસ ફેમસ મહિલાઓના નામ આપેલા હશે, કે એ ભૂમિકા, એમની ભૂમિકા એ સમયે કેવી રહી હતી તે વિશે, પછી મહિલાઓનું પતન કેવી રીતે થયું, ઋગ વૈદિક કાળથી આવતા ઉત્તર વૈદિક કાળમાં એવી તો શું ઘટના બની, તો મહિલાઓની સ્થિતિ ખરાબ બની. પછી મધ્યકાલીન દરમિયાન સૌથી ખરાબમાં ખરાબ મહિલાઓની સ્થિતિ હતી, તે બંને વચ્ચે ઇન્ટરલિંક શું હતું. ટૂંકમાં તમે એક વસ્તુ સમજ્યો કે જીએસ તો તમારે બરોબર છે, હું ગેરંટી મારું છું કે સંસ્થા, આત્મનિર્માણ સંસ્થાના લેક્ચર જોશો તો તમે ઇન્ટરવ્યુ સુધી તો પહોંચી જશો, પરંતુ જો તમારો યોગ્ય માઇન્ડસેટ ને જે પ્રમાણે હું કહું છું એ રીતે જો તમે એપ્રોચ નહીં રાખ્યો, અત્યારથી પ્રોપર જે રીતે નોટ્સ નહીં બનાવી, જોડે જોડે જે ઇન્ટરવ્યુ લક્ષી વાત કરું છું, તો એ રીતે નહીં કરો તો તમે ઇન્ટરવ્યુમાં બહાર ફેંકાઈ જશો. તમને પણ ખ્યાલ છે કે 69 વેકેન્સી છે, 69 એટલે બહુ જ ઓછી વેકેન્સી કહી શકાય, પરંતુ આમ તો બહુ મોટી વેકેન્સી કહેવાય, કેમ કે ભાઈ આ TDO લેવલની પોસ્ટ છે. હવે TDO લેવલની પોસ્ટ એટલે હું ગેરંટી મારું છું કે ભાઈ તમે CDPO લાગે એટલે 10 વર્ષમાં તમે કરોડપતિ બની જવાના છે, આ વસ્તુ ફાઇનલ જ છે.
આમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો આટલું બધું તમને મળતું હોય તો 69 શું 5 પોસ્ટ હોય ને તો પણ લડી જ લેવાનું થાય એમાં. પછી એમાં એવું ના હોય કે 69 પોસ્ટ છે શું થશે. ભાઈ એક વસ્તુ યાદ રાખવાનું, ભાઈ આપણે તો એક જ સીટ લેવાની છે ને ગમે તે રીતે. ને જે પ્રમાણે હું કહું છું કે મારું પોતાનું પણ 14 વખત મેન્સ આપવાનું અથવા બહુ પૌરો અનુભવ છે તે બેજ ઉપર તમને કહું છું. પ્લસ ઇન્ટરવ્યુ માટે સ્પેશિયલ તમને TDO પણ છે, આત્મનિર્માણ સંસ્થા સાથે મિનિમમ 15 થી વધુ ફેકલ્ટી ક્લાસ 1-2 માં હાલના હાલ અલગ અલગ જગ્યા પર કાર્યરત છે. તે લોકો પણ તમને માઇન્ડસેટ કરાવવામાં આવશે. 15 દિવસે અલગ અલગ વ્યક્તિ જે અત્યારે સારી એવી પોસ્ટ ઉપર છે એ પણ તમને માર્ગદર્શન આપશે, જેના કારણે તમારું જે GS તો બરોબર છે પરંતુ ઇન્ટરવ્યુની જોડે જોડે સારામાં સારી પ્રિપેરેશન થઈ શકશે. કેમ કે આ એક્ઝામની અંદર ઇન્ટરવ્યુ ગેમ ચેન્જર છે. એટલે જ્યારે પણ તૈયારી કરો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોમ્યુનિકેશન સ્કિલ સારી રાખવાની. એ માટે તમે અલગ અલગ મેથડ પણ ઇમ્પ્રુવ કરી શકો છો, જેમ કે અરીસાની સામે બોલવાની ટેવ પાડવાની. કદાચ ડ્યુ રેકોર્ડર એપ્લિકેશન આવતી હોય છે તે તમે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તો જાતે કોઈ પણ ટોપિક ઉપર સામે વાળાને સમજાવવાનો પ્રયત્ન કરજો. ટૂંકમાં એ લોકોની એક્સપેક્ટેશન એ જ છે કે CDPO ની પોસ્ટ મળે. તમારા મુખ્ય સેવિકા હોય અથવા આંગણવાડી હેલ્થ વર્કર હોય એમની જોડે કામગીરી કરવાની છે, એમને યોજનાના અમલીકરણ વિશે સમજાવવાનું છે. તેમની ટૂંકમાં એક્સપેક્ટેશન એવી છે કે તમે બહુ સારી રીતે સંકલન કરી શકો, એટલા માટે એ એવા જ લોકોની પસંદગી કરશે કે જેની કોમ્યુનિકેશન સ્કિલ સારી હશે. તમારી નોલેજ બહુ ખરેખર બહુ જબરજસ્ત છે, પરંતુ જો તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી નહીં હોય, બોલવામાં તતર થતું હોય, પ્રેઝન્ટ સારી રીતે વાતને નહીં કરી શકતા હોય, તો તમારા બહુ જ ઓછા ચાન્સ છે કે સિલેક્શન થવાના. એટલા માટે હજી પણ 3 મહિના ચાન્સ છે. એવું નથી કે ભાઈ કાલે ઇન્ટરવ્યુ આવી જવાનું, એટલે મિનિમમ 4-5 મહિના મળવાના છે. આ 4 મહિનાની અંદર સેલ્ફ ડેવલપમેન્ટ કરશો. એ માટે અલગ અલગ લેક્ચરની અંદર તમને અલગ અલગ મેથડ પણ બતાવીશ, કેવી રીતે પોતાના કોમ્યુનિકેશન સ્કિલને ઇમ્પ્રુવ કરી શકાય, કેવી રીતે સામેવાળાને પ્રભાવિત કરી શકાય, ઇન્ટરવ્યુની અંદર કોના આન્સર કેવી રીતે આપવા, એ તમને અમુક વાતમાં ફસાવવાનો પણ પ્રયત્ન કરશે. તે વખત ક્યારે ના પાડવી, ક્યારે એગ્રેસિવલી જવાબ આપો, તમારો અવાજનો ટોન કેવો હોવો જોઈએ. આ દરેકે દરેક નાની નાની વાત તમને અત્યારથી ટ્રેન કરવામાં આવશે. નહીં તો અત્યાર પછી લાસ્ટમાં શું થશે કે ઇન્ટરવ્યુના રિઝલ્ટ આવી ગયા, ઇન્ટરવ્યુના 15 દિવસ બાકી હશે, પછી મોક ઇન્ટરવ્યુ રાખતા હોય છે. બધી એકેડમી મોક ઇન્ટરવ્યુ રાખતા હોય છે. હવે તમે એક વિચાર કરો કે આખા લાઈફ દરમિયાન તમારી ઇમ્પ્રુવ જે સ્કિલ હોય ઓફિસર બનવાની એ જ ઇમ્પ્રુવ નથી થઈ, તો 15 દિવસમાં તમારી સ્કિલ કેવી રીતે ઇમ્પ્રુવ થશે? કોઈ પણ સ્કિલ ઇમ્પ્રુવ કરવા માટે મિનિમમ 2 મહિનાનો ટાઈમ જોઈએ. એટલા જ માટે અત્યારથી આપણે ઇન્ટરવ્યુની જે સ્કિલ ઇમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યારે તમને પ્રોબ્લેમ નહીં થાય. નહીં તો પછી કેવું થશે કે ભાઈ સારા એવા માર્ક્સ પણ આવી ગયા, ને જે 2-5 માર્ક્સનો અફસોસ હોય છે એ લાઈફ ટાઈમ અફસોસ રહેતો હોય છે. તે વસ્તુ ના થાય એટલા માટે સાથે સાથે આપણે ઇન્ટરવ્યુ પર એટલો જ ફોકસ કરવાનો છે. ઇન્ટરવ્યુ માટે પણ તમને અલગ અલગ માર્ગદર્શન માટે મેં ના કીધું ઓફિસર તે પણ આવશે. પ્લસ દરેકનું જે એજ્યુકેશન છે તે વર્ક પ્રોફાઇલ અત્યારથી તમને તૈયાર કરી દેવામાં આવશે. આત્મનિર્માણ સાથે જે બહેનો જોડાયા છે તેમનું એજ્યુકેશન થી માંડી એમને અત્યાર સુધી કઈ કામગીરી કરી તેનું આખું વર્ક પ્રોફાઇલ, ને વર્ક પ્રોફાઇલ અંગેના કયા કયા પ્રશ્નો તમને ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકશે. ઇન્ટરવ્યુ કાયમી તમારા ઉપર હોય. સમજો કે તમે 3 વર્ષ આંગણવાડીમાં કાર્ય કર્યું છે તો તમને એમ નહીં પૂછાય ભાઈ કોન્સ્ટેબલ ની અંદર શું હોય. તમારું જે ઇન્ટરવ્યુ હશે તમારી વર્ક પ્રોફાઇલના અંગે હોય છે. તો વર્ક પ્રોફાઇલમાં તમારે કેવી રીતે તૈયારી કરવી, એમાં કેવી રીતે પ્રિપરેશન કરી શકાય, એમાં તમારો માઉન્ડસેટ શું હોય, કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, તો એ સાથે અત્યારથી જ વર્ક પ્રોફાઇલ તૈયાર કરી એની ઉપર પણ આપણે ફોકસ કરીશું. તમારા દરેકે દરેક જે બહેનો જોડાયેલા છે તેમનું પ્રોપર તમને એક ગાઈડલાઇન આપવામાં આવશે, એ પ્રમાણે તમારું કમ્પ્લીટ વર્ક પ્રોફાઇલ બનાવી દેવાની રહેશે. અત્યારથી જ આપણે ઇન્ટરવ્યુની પણ તૈયારી સ્ટાર્ટ કરશો, જેના કારણે 50% માર્ક્સમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન ના થાય ને ગુજરાતમાં તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો એ જ અમારો ઉદ્દેશ છે. કદાચ આમાં 5-10 ± થઈ જાય તો એની અંદર કવર થાય એ ઉદ્દેશ સાથે આપણે પ્રિપરેશન કરાવવાની છે. હવે ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભ સાથે,
હવે ભારતનો ઇતિહાસ તો આપણું એવરેજ શું રહેશે ગુજરાતના ખાસ સંદર્ભમાં છે. તો હવે તમને કેવા પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇતિહાસમાં કેવા ઇન્ટરવ્યુ હોય, તો 1857 નું વિપ્લવ, તો 1857 ના વિપ્લવમાં ગુજરાતની મહિલાઓની ભૂમિકા, ગુજરાતની 5 એવા મહિલાઓના નામ આપો કે જે 1857 ના વિપ્લવમાં ફાળો આપ્યો હોય અથવા સ્વાતંત્ર સંગ્રામમાં ફાળો આપ્યો હોય તેવી 5 મહિલાઓના નામ આપો, અથવા તમને પૂછાય કે આઝાદી પહેલા એવી 5 મહિલાઓના નામ આપો કે ભાઈ જેમને કુપોષણ, બાળ વિકાસ માટે કામગીરી કરી હોય, બાળકોના શિક્ષણ માટે કામગીરી હોય, એના વિશે વર્ણન કરો. તો આ ટાઈપના તમને પ્રશ્ન પૂછાય, કેમ કે તમારો ગોલ શું છે કે ભાઈ મહિલા અને બાળ વિકાસ યોજના તમારું ફોકસ એ છે, એટલે તમારું જે ઇન્ટરવ્યુ થશે તે થીમ એના બેઝ ઉપર રાખીને કરવામાં આવશે. જેમ કે દહેજ અધિનિયમ 1961, તો ભાઈ 1961 માં જ કેમ લાવવામાં આવ્યો, એના પહેલા સિચ્યુએશન શું હતી, આ દરેકે દરેક વસ્તુ કેમ કેમ 1947 માં આપણે દેશ તો આઝાદ થઈ ગયો હતો, તો કેમ 1948 માં દહેજ અધિનિયમ ના લાવ્યા. તો આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે ઇન્ટરવ્યુમાં, તેના તમે ક્રોસ સારી રીતે આન્સર આપી શકો એ રીતે આપણે તૈયારી કરવાની છે. હવે પછી આવી ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન. હવે ભારતની અર્થવ્યવસ્થાના આયોજન હોય ત્યારે તમારે મહિલાના સંદર્ભમાં મેક્સિમમ જોવાનું પ્રયત્ન કરવો પડશે કે ભાઈ ભારતના અર્થવ્યવસ્થાની અંદર મહિલાઓનો શું રોલ છે, મહિલાઓની કરંટ કન્ડિશન શું છે, મહિલાઓ માટે સરકાર દ્વારા કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે, મહિલાઓ માટે ઘણી બધી સ્કીમ ચાલી રહી છે તે કઈ સ્કીમ ચાલી રહી છે, એના રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય, અથવા મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રોત્સાહન આપવું હોય તો આપણે કયા પગલા લેવા જોઈએ, સરકારે કેવા સ્ટેપ લેવા જોઈએ, એ ટાઈપના તમને પ્રશ્ન પૂછાય. તમને એમ ના પૂછાય કે ભાઈ જીડીપી એટલે શું, એ નો ડાઉટ એ તો જીએસ બેઝ નો પ્રશ્ન છે, એની બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ, પરંતુ તમારા મોસ્ટલી એનાલિટિક અને તમારી જોબ પ્રોફાઇલ છે એ બેઝ ઉપર પ્રશ્ન પૂછાશે. એટલે જ્યારે પણ તમે તૈયારી કરો છો ત્યારે આ માઇન્ડસેટ યાદ રાખવાનું કે ભાઈ આ ટાઈપના પ્રશ્ન ફ્યુચરમાં આવવાના છે. એક વસ્તુ છે કે ભાઈ પાસ તમે ઓફિસર ત્યારે જ બનશો જ્યારે ઇન્ટરવ્યુમાં સારા એવા માર્ક્સ લાવશો અને બંનેના કમ્બાઈન મેરિટ કરતા વધુ થાય. તો આ નાની નાની વાતો ધ્યાનમાં રાખશો તો ફ્યુચરમાં ગેમ ચેન્જર રહેશે. અમુક લોકો મુખ્ય સેવિકામાં જોડાય, મુખ્ય સેવિકાની અંદર પણ મેં લેક્ચર લીધા છે, એનો એપ્રોચ અને જીપીએસસી નો એપ્રોચ દિવસ રાતનો ડિફરન્સ હશે. કદાચ મુખ્ય સેવિકાની અંદર આર્ટિકલ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભણાવી દીધો, કરાવી દીધો પાર્ટ 1, એમાં એટલું બધું કોન્સેપ્ટ નહીં કરવામાં આવે, પરંતુ જયારે જીપીએસસી નું તૈયારી કરાવતા હોઈએ તો ભાઈ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર કેમ એનું નામ સંઘ અને રાજ્ય ક્ષેત્ર જ રાખવામાં આવ્યું, એની ઇફેક્ટ શું પડતી હોય છે. એટલે ટૂંકમાં એનાલિસિસ બેઝ લેક્ચર હશે, એનો હેતુ એ જ છે કે ભાઈ તમારે ઇન્ટરવ્યુ આપવાનું છે. ઓકે, હવે ભારતની રાજનીતિ અને ભારતનું બંધારણ, તેની અંદર આમુખ આપેલા છે મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, એટલે ટૂંકમાં જે પ્રમાણે સિલેબસ આપ્યું છે એ જ પ્રમાણે લેક્ચર રહેશે. લેક્ચર રેન્ડમલી નહીં રહે, તમને લેક્ચર લેવાશે ને તો એ રીતે લેક્ચરનું ટોપિક હશે. આજે ટોપિક નંબર 1 આમુખનું લેક્ચર છે, એના અંતર્ગત જે પણ આવતું હશે એ પણ કવર કરવામાં આવશે, પ્લસ લાસ્ટની 15 મિનિટની અંદર ઇન્ટરવ્યુની અંદર આમુખમાંથી કેવા પ્રશ્ન પૂછી શકે તમને એની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એટલા માટે ઇન્ટરવ્યુની અંદર પણ જોડે જોડે તમારા કવર થતું રહે. મૂળભૂત અધિકાર અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તેની પણ પ્રોપર એમાં કઈ જગ્યાએ મહિલા અને બાળ વિકાસ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે, કયા એક્ટ પસાર કરવામાં આવે છે તેની ઇન્ફોર્મેશન મળશે. સંસદની રચના, તમને સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે કે સંસદની અંદર મહિલાઓનો અનામત, તમને ખ્યાલ હશે કે ભાઈ લોકસભાની અંદર મહિલાઓને રિઝર્વેશન નથી મળેલું, પંચાયતી રાજની અંદર મહિલાઓને રિઝર્વેશન મળ્યું છે પરંતુ સંસદમાં નથી મળ્યું. તો એ ટાઈપનું આપણે પ્રોપર સ્ટ્રેટેજી સાથે કામગીરી કરવાની છે કે ભાઈ આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો તમે શું આન્સર આપશો, શું લોકસભામાં મહિલાઓની ભાગીદારીથી ઇફેક્ટ શું પડશે, નીતિ નિર્માણમાં શું ડિફરન્સ આવશે, એના ફાયદા શું છે, મહિલાઓના અનામત આપવાના ગેરફાયદા શું છે, એટલે ટૂંકમાં એનાલિટિક બેઝ ડિસ્કશન કરવામાં આવશે. તે સિવાય એટર્ની જનરલ, નીતિ આયોગ, પંચાયતી રાજ, તો ભાઈ પંચાયતી રાજની અંદર
મહિલાઓને ભાઈ રિઝર્વેશન આપવામાં આવેલું છે તેની અત્યારે પ્રોબ્લેમ શું આવી રહી છે, સમસ્યા શું આવી રહી છે, આપણે કેવી રીતે સોલ્યુશન લાવીશું. અત્યારે તમે પંચાયતી રાજમાં જોતા હશો તો મોસ્ટલી એ જ હોય છે કે ભાઈ મહિલા સરપંચ બની હશે, પરંતુ એના દરેકે દરેક ડિસિઝન એના હસબન્ડ દ્વારા જ લેવામાં આવતા હોય છે. આ વસ્તુ શું થઈ કે ભાઈ મહિલાઓને પાવર તો મળ્યું છે, પરંતુ મહિલાઓ હજી પણ પોતાના ડિસિઝન લેવામાં સ્વાયત્ત નથી. તો આના ઉપર આપણે ફોકસ કરવાનું છે કે ભાઈ આ ટાઈપના કિસ્સામાં એપ્રોચ શું, આપણે શું રિફોર્મ લાવી શકીએ. એટલે ટૂંકમાં તમને એક વિચારશીલ વ્યક્તિ બનાવવાનું છે. માત્ર આ ક્લાસીસનો ઉદ્દેશ્ય એ નથી કે ભાઈ તમને ગોખાઈ દીધું, જે આવ્યું છે વાંચી લીધું. ઘણા બધા તમે માર્કેટમાં જોજો, ઘણા બધા એવા લોકો પણ સીડીપીઓ નો કોર્સ લોન્ચ કરશે કે જેને જીવનમાં ક્યારે એક પણ વાર જીપીએસસી મેન્સ આપી નથી. ટૂંકમાં તમે આત્મનિર્માણ સાથે જોડાઓ ના જોડાઓ બે નંબરની વાત છે, પરંતુ પહેલું લેક્ચર આવશે, હું મારા દરેકે દરેક રિઝલ્ટ એ તમને બતાવીશ, માર્ક સાથે પણ બતાવીશ, મેન્સના રિઝલ્ટ પણ બતાવીશ. આનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો છે કે જે તમને સર ભણાવી રહ્યા છે એમનો આ ફિલ્ડ ની અંદર બહુરો એક્સપિરિયન્સ છે, એ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. એક વખત આત્મનિર્માણના એપ્લિકેશનમાં જોડાયા બાદ કોઈ પણ જગ્યાએ ડોકિયા નાખવા જવું નહીં. આનાથી શું થશો કે તું મોટિવેટ થશો. અમુક લોકો એવી એવી વાતો કરતા હોય છે જે સિલેબસમાં જ હશે નહીં, જે કઈ વસ્તુ હશે, ખોટી ખોટી તમને ભ્રામક વાતો કરશે. એટલે ટૂંકમાં જે પણ વ્યક્તિ તમને તૈયાર કરાવી રહ્યું છે, હેલો યસ સર, એક જ મિનિટ, એક જ મિનિટ. આ જેનિસ કૃપાલ પવાર છે ને, એનો માઇક ઓફ કરો. ઓકે, એમનો અવાજ બહુ આવે છે, બીજા સ્ટુડન્ટ ના મેસેજ આવે છે. જેનિસ કૃપાલ, ઓકે થઈ ગયું છે, ચલો કન્ટિન્યુ પ્લીઝ. ઓકે, તો આપણે મેન વાત કરી કે ઉદ્દેશ એ જ છે કે તમે કોઈ ભ્રામક અથવા એડ અથવા અમુક ગેરંટીડ બેચ કરતા હોય, આવી બધી બનાવવાની વાતો હોય છે. હું એમ નથી કેતો કે આત્મનિર્માણ સંસ્થા સાથે જોડાવ, પરંતુ એવામાં પણ ના પડતા કે લાખ રૂપિયામાં સીડીપીઓ બનાવી દે. ભાઈ સીડીપીઓ બનાવી દેતા હોય તો એ પોતે જ સીડીપીઓ ના બની ગયો હોય, એની વાઇફને જ ના બનાવી દીધી હોય. શું કામ વ્યક્તિ આ દુનિયામાં કોઈ બીજા માટે કઈ કરતું નથી, કઈ બેનિફિટ મળતો હોય તો જ કરે. ના આ રીતે ગેરંટેડ હું પણ અહીં ભણાવી રહ્યો છું, તો હું સાથે સાથે કહું છું તમે મહેનત કરશો, મિનિમમ 8 કલાક ગણતરી હોય મહેનત કરવાની તો જ પાસ થશો. મારામાં કોઈ એવી કેપેસિટી નથી કે તમે મહેનત ના કરો ને હું પાસ કરાવી દઉં, એ વસ્તુ પોસિબલ નથી. જો તમારા અહીં ડેડિકેશન પૂર્વક મહેનત કરવી છે, હું જે પ્રમાણે તમને ગાઈડલાઈન આપું, મારા કહેવા પ્રમાણે કરવું છે, તો જ તમે પાસ થશો. એટલે ખોટે કોઈ પણ વાયદા આપતો નથી કે અહીંયા આગળ આવશો તો આમ થઈ જશે ને તેમ થઈ જશે, તો જ બનશો. તમને અહીંયા આગળથી એ વસ્તુ ક્યારેય નહીં થાય કે તમને જીવનમાં ક્યારેય એ અફસોસ નહીં થાય કે યસ સર જોડે ભણ્યા તો મને ખોટું માર્ગદર્શન મળ્યું, અથવા ખોટા ડાયરેક્શનમાં મને તૈયારી કરાવી, અથવા અમારા જીવનનું ટાઈમ બગાડ્યું. હું પણ માનું છું કે હું પણ પોતે પણ આટલા વર્ષોથી તૈયારી જ કરું છું, આટલો બધો સંઘર્ષ કરેલો છે, ને હું પણ તમારી જેમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ આવું છું. એટલે મને ખબર છે કે ભાઈ તમે એક એક્સપેક્ટેશન સાથે અહીં આગળ આવો છો, તો તમારી એક્સપેક્ટેશન પૂરી કરવી અમારી જવાબદારી છે. એના માટે અમે પૂરેપૂરું ડેડિકેશન સાથે વર્ક કરવાના 100% બંધાયેલા છે, પરંતુ સામે તમારે પણ 100% ડેડિકેશન સાથે ભાઈ વર્ક કરશો તો જ સારામાં સારું રિઝલ્ટ મળશે. આ વન સાઈડ પ્રોસેસ નથી, બંને સાઈડ સારી એવી તૈયારી કરશો, પોઝિટિવ એટમોસ્ફિયર રાખશો, ભ્રામક વાતોમાં નહીં આવો, તો જ તમે પાસ થઈ શકશો. પછી અમુક આવશે કે બે લેક્ચર જોયા પછી સર અહીંયા આગળ તો મજા નથી આવતી. અહીંયા આગળ ભાઈ મજા માટે તમે નથી આવતા, અહીંયા આગળ તમે તૈયારી કરવા માટે આવો છો. જ્યાં જીવનમાં સંઘર્ષ થતો હોય ત્યાં આગળ મજા તો આવવાની નથી. અહીંયા આગળ લેક્ચરની અંદર સોંગ ગાઈશ, મસ્ત મસ્ત જોક્સ મારીશ તો મજા આવવાની, પરંતુ શું એનાથી રિઝલ્ટ આવશે? 5-10 મિનિટની મજાના કારણે તમારી લાઈફ બરબાદ થઈ છે. તમે દરેકે દરેક જે પણ આવતા હશો, મોસ્ટલી મેરીડ હશો, દરેકની પોતાની એક સ્ટોરી હોય છે, પોતાના સંઘર્ષ હોય છે. તે સંઘર્ષને યાદ રાખીને તમારે મહેનત કરવાની છે, કે ખોટા ફાલતુ ટાઈમમાં બગાડવા નથી. જે મહેનત કરાવીએ છે સિદ્ધતથી મહેનત કરાવવાની છે, એ સિદ્ધતથી તમારે મહેનત કરવાની છે, આ સાથે રિઝલ્ટ લાવવાનું છે, જેના કારણે ફ્યુચરમાં તમે મને યાદ કરો કે ના ના ખરેખર અહીં મહેનત કરી
તમારે ગેમ ચેન્જિંગ રહી, લાઈફમાં જે પણ અમે ફીસ ભરી તે ખરેખર વર્થફુલ રહી. કદાચ ફેલ થાવ ને તો પણ કદાચ કોઈ બીજી જીપીએસસી ની અંદર 100% પાસ થશો. એટલે ટૂંકમાં અહીંયા આગળથી તમારે ઘુમાવાનું કઈ જ નથી, અહીંયા આગળથી તમે બહુ સારું એવું મેળવશો. 3 મહિનામાં હું ગેરંટી મારું છું કે તૈયારીનું પોતાનું લેવલ હાલનું એકવાર ચેક કરજો, ને 3 મહિના પછી આત્મનિર્માણ સંસ્થામાંથી આખી આખી બેચ પૂરી થયા પછી તમારી મેન્ટલ વિકાસ, જે માનસિક સ્તરનો જે વિચાર શૈલી છે, એ ડિફરન્સ તમે સ્વાભાવિકપણે જોઈ શકશો. તમારા વર્તનની અંદર પણ એ ડિફરન્સ આવશે. ને ગેરંટી મારી છે કે ત્યાં સુધી તમને પહોંચાડવાની. ખરેખર અધિકારી કેવા હોય, જીપીએસસી ક્લાસ 1-2 કરવા માટે કયા માઇન્ડસેટની જરૂરિયાત હોય તે અહીંયા આગળથી તમને શીખવા મળશે. એટલે ટૂંકમાં એ વસ્તુ નથી કે ગોખાવાની વાત, ટૂંકમાં દરેકે દરેક વસ્તુ કોન્સેપ્ટ સાથે ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યુથી તમને કરાવવામાં આવશે. હવે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી, મેથ્સ, મોસ્ટલી લોકોને મેથ્સની પ્રોબ્લેમ હોય છે. આપણે 100% મેથ્સ સારી રીતે કરાવીશું. લાસ્ટ ટાઈમ મુખ્ય સેવિકાની અંદર મને એટલો બધો ટાઈમ નહોતો મળ્યો કે ભાઈ મેથ્સ હું પોતે કમ્પ્લીટ કરાવી શકું, પરંતુ આ વખત મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે ભાઈ મેથ્સના મેક્સિમમ જે આઈએમપી ટોપિક છે દરેકે દરેક તમને મારા દ્વારા જ કરાવવામાં આવે, જેના કારણે તમને મેક્સિમમ બેનિફિટ થાય. એ સિવાય સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ભાઈ પર્યાવરણ છે તો પર્યાવરણ હોય ત્યારે બહુ જ બધી સંધિઓ પણ આવી જતા હોય છે. પર્યાવરણ ભાઈ બ્રોડ સબ્જેક્ટ હોય છે, પર્યાવરણની અંદર ઘણા બધા જેન્ડરના લગતા પણ ટોપિક આવતા હોય છે. અત્યારે એવું આર્ટિકલ આવ્યો હતો તાજેતરમાં ધ હિન્દુ એનાલિસિસની અંદર કે ભાઈ પર્યાવરણના કારણે મહિલાઓ ઉપર શું ઇફેક્ટ થઈ રહી છે. આ ટાઈપના પ્રશ્ન ઇન્ટરવ્યુમાં હોય, એ લોકોના ટૂંકમાં તમને જ ફોકસ કરીને પ્રશ્ન પૂછવાના હોય છે, ને પરંતુ એના ડાયમેન્શન બદલાશે. ટૂંકમાં એ લોકોનો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ મહિલા તમે જે પોસ્ટ ઉપર આવ્યો છો તો તમારું માઇન્ડસેટ કેવો છે, તમારી વિચારવાના ડાયમેન્શન કેવા છે, તમને એથિકલ નોલેજ છે, એથિક્સ વિશે નોલેજ છે, પર્યાવરણીય નીતિશાસ્ત્ર વિશે નોલેજ છે. તો આ વસ્તુ ત્યારે જ આવડશે, કેમ કે મને ખ્યાલ છે કે આમાંથી જેમને મેન્સ આપી હશે તેમને પર્યાવરણીય નીતિશાસ્ત્ર એ બધા વિશે ખ્યાલ હશે, પરંતુ જે વ્યક્તિ મેન્સ નહીં આપ્યું હોય તેમને ઘણા બધા આવા ટોપિક ઉપર ખ્યાલ નહીં હોય. તો આ બધા ટોપિક ઉપર પણ ફોકસ કરવાનું છે, જે ખરેખર ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યુથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી ખેલ જગત, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના બાબતો. હવે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના બાબતોમાં શું આવી જાય કે ભાઈ તાજેતરમાં અગ્નિપથ યોજના છે, પેટ્રોલના ભાવમાં જે કટોકટી છે, રશિયા યુક્રેન, તો રશિયા યુક્રેનનું યુદ્ધ છે તેમાં ભારતની ભૂમિકા શું હોઈ શકે, એ બંનેના યુદ્ધની આપણા ઉપર ભારત ઉપર શું ઇફેક્ટ થઈ શકે. આ દરેકે દરેક ઉપર તમારે વિચારશીલ બનવું પડશે. ટૂંકમાં જેટલા બી તાજેતરના જે કોન્સેપ્ટ ચલ હોય છે એ દરેકે દરેક ઉપર તમારા વ્યૂ વિકસાવવા પડશે. અગ્નિપથ યોજના લાગુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એમાં તમારા પ્રોપર વ્યૂ માંગશે. આ ટૂંકમાં તમારે પ્રોપર વ્યૂ બેઝ તૈયારી કરવી પડશે. એવું નહીં કે ભાઈ વાંચવા ખાતર વાંચી લીધું, પરંતુ તમારું માઇન્ડસેટ શું છે એના આધારે તમારે તૈયારી કરવાની રહેશે. ઓકે, કા સ્ટ્રેટેજી રહેશે. હવે આવી ગયું કે ભાઈ 200 માર્ક્સનું તમારા વિષય લખતું. હવે તમારા જયારે પણ વિષય લખતું આવે ત્યારે પોષણ અને સ્વાસ્થ્ય, કદાચ તમે ઇગ્નુ માંથી ડિગ્રી મેળવી હોય તેમાં દરેકે દરેક ટોપિક આવતા જ હતા. એટલે ટૂંકમાં આપણે કોન્સેપ્ટ સાથે અને આનું મટીરિયલ તમને કેવી રીતે મળશે, કે ટોપિક નંબર 1 એનું મટીરિયલ આત્મનિર્માણ સંસ્થામાંથી મળશે, ટોપિક નંબર 2 તે એનું મટીરિયલ મળશે. એટલે ટૂંકમાં જે પ્રમાણે આ સિલેબસ આપ્યો છે એ પ્રમાણે તમને મટીરિયલ મળશે. પ્લસ આમાં એકદમ ડિટેલ્સમાં મટીરિયલ હશે. એવું નહીં હોય કે 100 પેજની અંદર પૂરું થઈ ગયું. મિનિમમ મેક્સિમમ 300 અથવા 400 પેજનું મટીરિયલ તો તમને મળશે જ. કદાચ એના કરતા સાઇઝ વધુ હોઈ શકે, પરંતુ એના કરતા ઓછું મટીરિયલ નહીં હોય. ને ટૂંકમાં એટલું મટીરિયલ ઇનફ હશે કે જેના કારણે તમે પ્રિલિમનરી જે એક્ઝામ છે એની અંદર ક્વોલિફિકેશન થઈ જાઓ. તમને 360 ડાયમેન્શનની અંદર તૈયારી કરાવવામાં આવશે. અત્યાર સુધી મુખ્ય સેવિકામાં માત્ર ને માત્ર બેઝિક ઇન્ફોર્મેશન જ આપી હતી, જે વિટામિન એ તો ભાઈ એનું રાસાયણિક નામ, પરંતુ આમાં કોન્સેપ્ટ ચલ બેઝ તમને મેક્સિમમ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. નાના નાના શબ્દાવલી ઉપર ધ્યાન આપવામાં આવશે.
તો જેમ કે પોષણ, તો ભાઈ પોષણ એટલે શું? બાળકોમાં પોષણની જરૂરિયાત કેમ છે? ગુજરાત સરકારની પોષણ લગતી યોજના કઈ છે? ભારત સરકારની પોષણ લગતી યોજના કઈ છે? શું એ યોજના પર્યાપ્ત છે? શું ભારતે ખરેખર એટલો વિકાસ કર્યો છે આઝાદી પછી જેના કારણે કુપોષણની માત્રા ઘટાડી શકે? એ વાતો શું પગલાં લેવા જોઈએ કે જેના કારણે જે અત્યારે ભારતમાં કુપોષણની સમસ્યા રહેલી છે એ દૂર કરી શકાય? તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ પણ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એમના જે કુપોષણ અંગેના જે રિપોર્ટ આવ્યા હોય તેમાં શું કહેવું છે? એટલે ટૂંકમાં જે પણ કન્ટેન્ટ હશે એ કરંટ સાથે ઇન્ટરલિંક કરીને તમને કરાવવામાં આવશે. લાઈક આજે તો તમને મોસ્ટલી મારો ઉદ્દેશ એ જ છે કે તમે સિલેબસ ન સમજી શકો. જેમ કે પોષણ અને સ્વાસ્થ્ય, તો ભાઈ પોષણ રિલેટેડ દરેકે દરેક ઇન્ફોર્મેશન આવી જશે. પોષણ અને સ્વાસ્થ્ય કેવી રીતે એકબીજા સાથે ઇન્ટરલિંક છે એ પણ આપણે પ્રોપર એનાલિસિસ સાથે કરવાનું છે. આનો મેન સોર્સ ઇગ્નુ, એ સિવાય જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે બુક આવે છે, ગુજરાત સરકારના સ્પેસિફિક મેગેઝિન આવતા હોય છે, યુદ્ધના મેગેઝિન આવતું હોય છે, ગુજરાતી પાક્ષિક આવતું હોય છે, એમાંથી કન્ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓલમોસ્ટ 70% જેવું કન્ટેન્ટ ડન પણ થઈ ગયેલું છે, પીડીએફ બનવાનું પ્રોસેસ શરૂ પણ થઈ ગયું છે, ને બીજું પણ જે આપણી કન્ટેન્ટ ટીમ છે એમના દ્વારા સંશોધન ચાલી રહ્યું છે. એટલે ટૂંકમાં એ જ વસ્તુ છે કે જે અમે વર્ક કરી રહ્યા છે એ તમને કરંટ સાથે લેટેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી મળે, તમને જૂના ડેટા ના મળે. અત્યારે મોટા મોટી પ્રોબ્લેમ જ એ હોય છે કે તમે કદાચ મુખ્ય સેવિકામાં એ પ્રોબ્લેમ અનુભવી હશે કે ઘણી વખત ડેટા હશે તો ગવર્મેન્ટની બુકની અંદર બહુ જ ઓલ્ડ ડેટા હશે, ત્યારે કરંટના ઇકોનોમિક સર્વે માંથી લેટેસ્ટ ડેટા લેવા બહુ જરૂરી છે. તે બે તમને તૈયારી કરાવવામાં આવશે. ટૂંકમાં એપ્રોચ એ છે કે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન સાથે ઇન્ટરવ્યુમાં તમને એ ટોપિકમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ પ્રમાણે તૈયારી કરાવવાની છે. બીજા કોઈના હવે અહીંયા આગળ સિલેબસ તો બહુ મોટો લાંબો છે કે જે પ્રમાણે જોઈએ કે દૂધ સંજીવની યોજનાના પોષણ લગતો સિલેબસ છે, પોષણ સંબંધિત રોગો, બાળ વિકાસમાં મુખ્ય સમસ્યાઓ, એટલે ટૂંકમાં બાળ અને મહિલાને ફોકસમાં રાખીને આખો સિલેબસ કેન્દ્રિત કરવામાં આવ્યો છે, એ પ્રમાણે તૈયારી કરવાની છે. હવે તમને કઈ પણ ડાઉટ હોય, કઈ પણ એવી સમસ્યા હોય કે ભાઈ આત્મનિર્માણ સંસ્થાની અંદર તૈયારી કેવી રીતે કરાવવામાં આવશે, અથવા લેક્ચર અંગેની કોઈ પણ તમને ડાઉટ હોય કે ભાઈ તૈયારી કેવી રીતના હોય છે, તે તમે પૂછી શકો છો. હેલો, હા, કોઈને કઈ પણ ડાઉટ? હા બોલો. જનરલ લેવલ હોય છે ને, એમાં જે ઇકોનોમિક નું કન્ટેન્ટ છે એમાં ઇકોનોમિક કેટલું ડીપમાં વાંચવાનું હોય છે? ના ના, એટલે મીન્સ કેવું હોય છે કે ઇકોનોમિક્સ તો ઇકોનોમિક્સમાં ટ્રેન્ડ હોય છે કે ભાઈ પંચવર્ષીય યોજના હશે એમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે, એક પ્રશ્ન જીડીપી જીએનપી હોય છે એમાંથી પૂછાતો હોય છે, એક બે પ્રશ્ન મોનિટરી પોલિસી માંથી પૂછાતો હોય છે, એક બે પ્રશ્ન ફિસ્કલ પોલિસી માંથી પૂછાતો હોય છે. એટલે ટૂંકમાં જે આપણા બ્રોડ પોઈન્ટ ઓફ વ્યૂથી જે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એમાંથી કરવાના રહેશે. જેમ કે કૃષિ ઉદ્યોગ સેક્ટર છે તેમાં ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી ગરીબી, તો ગરીબીના પ્રકાર શું હોય છે, ગરીબીનું કરંટ સ્ટેટસ, સચિન તેંડુલકર સમિતિ, અલગ અલગ જે ઇમ્પોર્ટન્ટ સમિતિ હોય છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે એ રીતે તૈયારી કરવાની રહેશે. એટલે ટૂંકમાં તમને જે તૈયારી કરવા, અમે આખો સિલેબસ બહુ વેલ પ્લાન સાથે કરેલું છે. તમને કદાચ એવું થતું હશે કે રેન્ડમલી ભણાવવામાં આવતું હશે અથવા રેન્ડમલી ટોપિક, એ રીતે નથી. કે અત્યાર સુધીના જીપીએસસીના 100 પેપર 2017-2022 છે, તો કદાચ એવું હશે તો કદાચ મારા સ્ટ્રેટેજીના વિડીયોમાં મેં એ બુક બતાવેલી છે, તો એની અંદરથી કયા ટોપિકમાંથી જીપીએસસી કયા પ્રશ્ન પૂછતા હોય છે તેમાં જે ટોપિકમાં મેક્સિમમ પૂછાતા હોય છે તે પ્રાયોરિટી પહેલી આપવામાં આવતી હોય છે. ને ક્રોનોલોજીની અંદર એવું નહીં હોય કે ભાઈ ઇકોનોમિક્સ તો ઇકોનોમિક્સનો બેઝિક ઇન્ફોર્મેશન, ભાઈ અર્થશાસ્ત્ર એટલે શું,
અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા વચ્ચે ડિફરન્સ શું છે, પ્લસ તમને મેં વાત કરી કે પંચવર્ષીય યોજના, પછી નીતિ આયોગ, આ દરેકે દરેક વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવશે. વેઇટ, હવે પૂછી શકો છો, બોલો. હેલો, બોલો. રેગ્યુલર લેક્ચર નો ટાઈમ ઓલમોસ્ટ ડેલી 9:30-9 વચ્ચેનો ટાઈમ હશે. કેટલા કલાક સુધીનો હશે? એટલે મિનિમમ 1.5 કલાક ને મેક્સિમમ 2-3 કલાક સુધીનો રહેશે. એટલે આમાં વસ્તુ કેવું હોય છે કે પ્રોપર રીતે હોય, કેમ કે ઘણા બધાની આદત ના હોય શરૂઆતના ટાઈમમાં, તો શરૂઆતમાં 1.5-2 કલાક લેક્ચરનો ટાઈમ એ રીતે હોય. પરંતુ 15 દિવસ પછી 2 કલાક થાય, પછી 2.25 કલાક થાય, પછી તો આખો રવિવાર, આખા રવિવારમાં 5-5, 6-6 કલાક સુધી લેક્ચર લેવા. એટલે ઓલમોસ્ટ જેમ જેમ ટાઈમ આગળ જતો જશે, સિલેબસના ડિમાન્ડ પ્રમાણે તમારા લેક્ચર ની સંખ્યા વધારવામાં આવશે. એટલે ટૂંકમાં એવું નથી, એટલે ટૂંકમાં આપણે સિલેબસ એકદમ ડિટેલ સાથે પૂરો કરવો છે. હેલો, એ માટે જે જોઈએ એટલા માટે તમારે અવેલેબલ રહેવું પડશે. હેલો, હા બોલો. હા, હવે આપણે જેવી રીતે તમે સિલેબસની વાત કરી એવી રીતે હવે આપણી જોડે 3 મહિના બાકી છે. હવે 3 મહિનામાં સિલેબસ, 3 મહિના લાગશે સિલેબસ પૂરો થવામાં કે પહેલા પૂરો થઈ જશે? આપણી જોડે રિવિઝન કરવાનો ટાઈમ હશે કે નહીં? ઓકે ઓકે, તો આમાં કેવું હોય છે કે ઓલમોસ્ટ હવે 3 મહિના હશે, તો આપણે 80-80 મિનિમમ રિવિઝન કરવાનો તમારી જોડે 1 વીક ટાઈમ હશે. 1 વીક જ હશે, એટલા માટે કદાચ એવી એક્સપેક્ટેશન રાખશો કે 2 મહિના, તો 2 મહિનાની અંદર એ વસ્તુ પોસિબલ બી નથી કે કમ્પ્લીટ સિલેબસ કરો, કેમ કે આ જે પ્રમાણે આના ટોપિક જે પ્રમાણે બ્રોડ છે, આપણે એવું નથી કે ઉપર ઉપરથી બતાવું, કેમ કે આ પેપર જીપીએસસી નું છે, ને જ્યારે જીપીએસસી શબ્દ લાગી જાય ને ત્યારે બહુ ડિટેલ્સમાં હોય. એટલા માટે મિનિમમ તમારી એ ગણતરી રાખવાની 80 દિવસ. પણ એક વસ્તુ સ્યોરિટી સાથે કહું છું કે ભાઈ ચૂંટણી આવવાની છે, એટલા માટે આ એક્ઝામની ડેટ ડિસેમ્બર જવાની શક્યતા 80% છે. 20% એવું બનશે કે ટાઈમસર લેવાશે, પરંતુ આપણું એપ્રોચ એ જ રહેશે કે 80 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જવું. ને કદાચ ડેટ પાછળ જશે તો એવું નહીં થાય કે પાછળના 2 મહિના લેક્ચર નહીં લો, સમજો છો? ડેટ પાછળ જશે તો લેક્ચર તો લેવામાં આવશે જ, જે 200 માર્ક્સ નો જે ટોપિક છે, કદાચ અનિરુદ્ધ સરે આજે તમને ડેમો મટીરિયલ મળ્યું, એ ડેમો મટીરિયલ મૂકવાનો ઉદ્દેશ એ હતો કે ભાઈ આ પ્રિન્ટ અને આ સ્વરૂપે મળશે, કોઈના હાર્ડ કોપી સ્વરૂપે કોઈને મટીરિયલ નહીં મળે, કેમ કે એ વસ્તુ અમને પણ ના પોસાય, એ તમે સમજી શકો છો. કેમ કે મિનિમમ 500 પેજનું તો મટીરિયલ હશે, હિસ્ટ્રીથી માંડી એ બધું તો મિનિમમ 800-1000 પેજનું મટીરિયલ છે, 1000 પેજનું મટીરિયલ છે. હિસ્ટ્રી, કલ્ચર, ઇન્ડિયન હિસ્ટ્રી, પછી જીઓગ્રાફીથી માંડી પીડીએફ યોજનાની, એટલે ટૂંકમાં એ ગણવા જઈએ ને તો 1500-2000 પેજ જેવું સમથિંગ થતું હોય છે. એ વસ્તુ સંભવ નથી કે તમે તમને હાર્ડ કોપી સ્વરૂપે પ્રોવાઈડ કરી શકે, પરંતુ તમારા મેક્સિમમ શું છે કે તમારે મેક્સિમમ લેક્ચર ઉપર મેક્સિમમ ફોકસ રાખવાનું છે, એ ટૂંકમાં રનિંગ નોટ્સ ઉપર મેક્સિમમ ફોકસ રાખવાનું છે. તમને મટીરિયલ મળશે, વાંચવા માટે કન્ટેન્ટ મળશે, એ તમે રિવિઝન પોઈન્ટ ઓફ વ્યુથી રાખો, પરંતુ રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરવાનું મેક્સિમમ ફોકસ રાખજો તમે. એવું નહીં કે ભાઈ મટીરિયલ મળવાનું છે તો ભાઈ પાછળથી તમે લેક્ચર ભર્યા, લેક્ચર નથી ભરવા. ને આમાં વસ્તુ કેવું હોય છે કે લિંક પ્રમાણે હોય છે, તમે રેગ્યુલર લેક્ચર ભરશો ને તો તમારે પ્રોપર લિંક સર્જાશે, ને પ્રોપર લિંક સર્જાશે તો તમે રિઝલ્ટ સારું લાવશો. નહીં તો અચાનક તમને ખ્યાલ હશે કે કદાચ તમે મૂવી જોવા જાઓ છો, તો ભાઈ વચ્ચેથી મૂવી જોવા જાઓ તો પછી કેવું થતું હોય છે, ખબર પડે છે સ્ટોરીમાં, પછી એવું થાય કે ભાઈ સ્ટોરી બરોબર નથી, એ સમસ્યાની ત્યાંથી જ સર્જાતી હોય છે. કેમ કે તમે હરેખ, હા બોલો. હેલો, હા બોલો.
इन्क्लूडिंग मी तो एमां एवुं छे के अत्यार सुधी जीपीएससी ना सीडीपीओ ना जे जे एक्जाम्स लेवाया छे कंडक्ट थया छे एमां फेक्चुअल डेटा ज वधारे मतलब ए लोकोए फेक्चुअल डेटाबेस ऊपर ज एक्जाम ए लोकोए कंडक्ट करेली छे। हवे बीजी वस्तु एवी के एटले एम के शू आनी पॉसिबिलिटी शू छे एवो आ प्रश्न छे मारो। अने बीजो प्रश्न एवो छे के जेने क्लास थ्री क्लियर करेली छे ऑलरेडी एवा कैंडिडेट भी आपी जोड़े छे के क्लास थ्री क्लियर करेली हशे अने गवर्नमेंट में हशे ज पण ए लोकोए मेन्स जीपीएससी ने एक वार पण मतलब प्रीलिम पण क्लियर नहीं करी हो वन टू में तो ए लोको माटे पॉसिबिलिटी खरी बे महीना आ त्रण महीना नो टाइम छे तो एम के थई जाय कारण के हूँ ज छू के मारा मैं एक वार क्लास वन टू अटेम्प्ट नहीं करी क्लास थ्री में घनी वार आपेली छे एटले मने क्लास थ्री ना एक्सपीरियंस सारा एवा छे पण वन टू नो मने ख्याल ज नथी। तो शू लागी रह्युं छे तमने के हूँ पास थई शकुं पॉसिबिलिटी केटली छे? मेहनत करवा माटे तो तैयारी तैयार ज छीए पण पोची वराशे त्रण महिनामां। ओके ओके તમે ક્લાસ થ્રી ની અત્યાર સુધી એક્ઝામ આપી છે તો તમને બેઝિક આઈડિયા તો છે કે બંધારણ તો જીપીએસસી અને ક્લાસ થ્રી ની અંદર જો ડિફરન્સ જોવા જઈએ તો કરંટ અફેર્સ થોડું ડિટેલ્સમાં વાંચવું પડે જેમ કે ક્લાસ થ્રી ની અંદર તમે આઈસ બાંધતા હોય છો તો જીપીએસસી ની અંદર તમારા દ્રષ્ટિ અથવા વિઝન એ બે માંથી કોઈ એક મેગેઝિન ફોલો કરવાનું રહેતું હોય છે જે તમે ડિફરન્સ સમજાવું છું। ક્લાસ થ્રી ની અંદર ઇકોનોમિક્સ ઓલમોસ્ટ આવતું નથી એ ક્લાસ થ્રી વાળા માટે નવું છે। એ સિવાયના દરેકે દરેક સબ્જેક્ટ ક્લાસ થ્રી ની અંદર આવતા હોય છે। કદાચ ફિઝિકલ જીઓગ્રાફીનું લેવલ થોડું ડાઉન હોય પરંતુ એની અંદર જીકે ની અંદર એ પોર્શન પણ આવી જતું હોય છે અને જ્યારે તમે એમ વિચારશો કે હું થઈ શકું ના થઈ શકું તેવી વસ્તુ નથી કે જે મહેનત કરશે પ્લસ પ્રોપર સ્ટ્રેટેજી પ્રમાણે કરશે એ દરેકે દરેક સિલેક્શન સંભવ છે। પરંતુ તમારું માઇન્ડસેટ પોઝિટિવ પ્લસ એપ્રોચ પોઝિટિવ હોવું જરૂરી છે। હવે તમે વાત કરી કે શું થશે પ્લસ એનું ટ્રેન્ડ બદલાશે તો હવે આના જ ઉપર કહું કે કદાચ હું તમને જેમ આનો બેસ્ટ ઉદાહરણ છે ને ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે। કદાચ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આ લેક્ચર પતી જાય એનું પેપર જોજો જ્યારે ફોરેસ્ટ ગાર્ડનું સિલેબસ મારા દ્વારા કરાવવામાં આવતું હતું ત્યારે ઘણા બધા છોકરાઓ ફોરેસ્ટ ગાર્ડમાં જે પ્રમાણે ડિટેલ્સમાં લેક્ચર લેતો હતો તો ઘણા બધા થોડું ઘણું વિરોધ બી કરતા સર આટલું બધું ફોરેસ્ટ ગાર્ડની અંદર પેપર ના પૂછાય પ્લસ એમને મેં અલગથી ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી હતી કે આરએફઓના લેક્ચર પણ મેં અપલોડ કર્યા હતા હું ઓલરેડી આરએફઓ ક્વોલિફાઈ છું તો મેં એમના દરેકે દરેક વસ્તુ મેં એમને પ્રોવાઈડ કરેલું હતું તે લોકો એ ટાઈમે એને ઇગ્નોર કર્યું તો ફોરેસ્ટ ગાર્ડનું એ લેવલનું પેપર આવ્યું કે જે ફોરેસ્ટ ગાર્ડનું જે સિલેબસ છે એ બેચ ઉપર હતું જ નહીં એનું તો એકદમ આરએફઓ લેવલનું પેપર પૂછાયું હતું તેના કારણે જેમને આરએફઓ જીપીએસસી લેવલ બેચ ઉપર તૈયારી કરી હતી એમને બેનિફિટ થયું પરંતુ જેમને ફોરેસ્ટ ગાર્ડનું જ કર્યું તેમનું સિલેક્શન ના થાય એ ટૂંકમાં કે આપણો મતલબ શું છે કે આપણી તૈયારી સૌથી ખરાબમાં ખરાબ પેપર પૂછાય એ પ્રમાણે કરવી પડશે પછી શું થશે એક વસ્તુ સમજો પછી કદાચ હું તમને ક્લાસ થ્રી બેચ તૈયારી કરાવી દઉં આ ટોપિકમાં એપ્રોચ તો ભાઈ બંધારણ છે તો બંધારણની ક્લાસ થ્રીની બુક આવે છે એ પ્રમાણે હું તમને તૈયારી પણ કરાવું પછી જો સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાયા પ્રશ્ન તો પછી મારા પછી હું તમને શું આન્સર આપીશ કે પેપર બહુ હાર્ડ હતું આખા ગામને નહીં આવડ્યું હોય તમે શું કામ ટેન્શન લો છો હું તમને સિમ્પેથી આપવાનો પ્રયત્ન કરીશ પરંતુ લાઈફમાં સિમ્પેથીનો કોઈ મતલબ જ નથી તમે ફેલ થયા છો તમારો ટાઈમ બગડ્યો છે એનાથી મારા કહેવાથી ના ના તમે સારી મહેનત કરી એપ્રોચ કરી પણ પેપર હાર્ડ આવ્યું તો આ વસ્તુ કહેવાનો ચાન્સ જ નથી હું આવું માનતો જ નથી કેમ કે મારે તો એ જ એપ્રોચથી તૈયારી કરાવવી પડશે કે ભાઈ જીપીએસસી નું લેવલ છે તમારે એકદમ હાર્ડમાં હાર્ડ પેપર પૂછાવાનું છે સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાવાનું છે એ એપ્રોચ સાથે કરે કદાચ એ એપ્રોચથી તૈયારી કરશો તો ક્લાસ થ્રી નું આવી જશે તો તમે આરામથી કરશો કદાચ તમે એક વસ્તુ અત્યાર સુધીનો સર્વે આવ્યો છે અથવા મારા તેની જ વાત કરું તમને કદાચ આ સર્વે જોઈતો હોય ને તો આત્મનિર્માણમાં અત્યાર સુધી જીપીએસસી ની બેચમાં મિનિમમ
5000 કરતા પણ વધુ સ્ટુડન્ટો ભણી ચૂક્યા છે. સચિવાલય અથવા સિનિયર ક્લાર્ક ની એક્ઝામ ની અંદર એ મોસ્ટલી જે પાસ થયા હોય છે ને 90% છોકરાઓ જીપીએસસી બેઠના હોય છે. 90% છોકરાઓ જીપીએસસી બેઠના છે. કદાચ હું તમને સ્ક્રીનશોટ બી મૂકતો હશે ને તો કદાચ કોઈએ મારા સ્ક્રીનશોટ જોયા હશે તો દિલ્હી સિરીઝના હશે. ના દિલ્હી સિરીઝના જે સિરીઝ છે ને દિલ્હી સિરીઝ લાગે છે એ દરેકે દરેક લોકો જીપીએસસી માં એડમિશન લીધું હતું ને બધા બધા બિન સચિવાલય અને સિનિયર ક્લાર્કમાં પાસ છે. એટલે જયારે પણ તમે કોઈ પણ એક્ઝામ નું ગોલ રાખશો લાઈફમાં, હવે તમે એક વસ્તુ સમજો કે લાઈફ ની અંદર તમે તલાટી બનવાનો ગોલ રાખશો ને તો તમે તલાટી નહીં બનો, પરંતુ લાઈફ ની અંદર તમે જીપીએસસી પાસ કરવાનું રાખશો, એ લેવલ ની મહેનત કરશો તો લાસ્ટમાં તમે તલાટી તો પાસ કરી દેશો. સમજો છો? લાસ્ટ ની અંદર તમે તલાટી તો આવી જશે. એટલા માટે તૈયારીમાં પણ આવું છે કે આપણે લેવલ, આપણે શું કામ લેવલ ડાઉન કરીએ. આપણને જીપીએસસી નો તાજેતર નું ઇતિહાસ રહ્યું છે, હેડ ક્લાર્ક નું પેપર નું ઇતિહાસ રહ્યું છે. હેડ ક્લાર્ક પહેલા દરેકે દરેક એમ માનતા હતા કે ભાઈ ક્લાસ 3 નું પેપર કેવું આવતું હોય છે, માનતા હતા ને દરેકે દરેક વ્યક્તિ. પરંતુ હેડ ક્લાર્ક ની સેલેરી વધુ હતી તો પણ એમનું પેપર કેટલા લેવલ નું હતું કદાચ કોઈ મિત્રોએ જોયું ના હોય. એક વખત જોજો હેડ ક્લાર્ક નું પેપર, એક વખત જોજો ફોરેસ્ટ ગાર્ડ નું પેપર, એક વખત જોજો કોન્સ્ટેબલ નું પેપર. તો આનાથી તમને એ એટલા માટે જયારે પણ તૈયારી કરતા હોય તો ખરાબમાં ખરાબ સિચ્યુએશન આવશે એ બેઝ ઉપર તૈયારી કરવાની હોય. આમાં એક વસ્તુ કે આ કોમ્પિટિટિવ ફિલ્ડ એ કોમ્પિટિશન છે, આમાં સિમ્પેથીનું કોઈ ચાન્સ ના હોય. તમારો સગો ભાઈ પણ તમારો જો તૈયારી કરતા હોય તે પણ તમારો કોમ્પિટિટર છે. ચાણક્યે એવું કીધું હતું કે ક્યારેય પણ પોતાની સ્ટ્રેટેજી શું છે, તમારી નીતિ શું છે એ ક્યારેય કોઈને કહેવાની નહીં. જો એ તમે કહેશો તો તમારા સફળતા માટે ઘણો બધો લાંબો સમય લાગી જશે, અથવા તમારી એ સ્ટ્રેટેજી જોડે શીખ લઈને કોઈ બીજો પાસ કરી દેશે. એટલે તમે જ્યારે પણ એપ્રોચ રાખો, જ્યારે પણ કોઈ પણ વસ્તુ કરો તો પોતાની અલગથી સ્ટ્રેટેજી, પોતાની અલગથી નોટ્સ, પોતાની અલગ ટેકનિક, પોતાની અલગ સ્ટાઇલ. હવે ધારો કે મેં તમને સ્ટ્રેટેજી બધી બધી આપી, પરંતુ દરેકની પોતાની સમસ્યા અલગ અલગ હોય છે. કોઈને મેથ્સ નથી ફાવતું, કોઈને પોષણ લગતી યોજનાઓ નથી પાવતી, કોઈને ઇતિહાસ નથી આવડતું. તો તમારે મહેનત એ રીતે કરવાની છે કે તમે કેવી રીતે વીકશે. ઓફિસર એ જ વ્યક્તિ બનતું હોય છે કે જે પોતાનું વીકનેસ જાણતું હોય, પોતાની ખામી શું છે એ વિશે જાણતું હોય, તે એ લોકોને જ બનાવશે. તો તમારામાં એ પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન, ભાઈ પોતાની સ્વમૂલ્યાંકન હોય, એ કરતા આવડવું જોઈએ કે તમે પોતાની જાતને જાણો. આ સિલેબસ જુઓ, 10 વાર ડેલી સવારે ઉઠીને એક વાર વાંચો, અંદરથી એનાલિસિસ કરો કે ભાઈ આમાંથી મારો વીક પોઈન્ટ શું છે, તેના ઉપર સ્ટાર આપી દો કે ભાઈ મારો વીક પોઈન્ટ આ છે, હું આના ઉપર વર્ક કરીશ. કદાચ આના પર કેવી રીતે વર્ક કરી શકાય આઈડિયા નથી આવતો તો હું મને મેસેજ કરો તો હું તમને પ્રોપર સોલ્યુશન આપીશ. એટલે ટૂંકમાં એ જ વસ્તુ છે કે દરેકે દરેક વ્યક્તિ માટે એક સ્પેસિફિક સ્ટ્રેટેજી ના હોય. હું તો તમને જે પણ સ્ટ્રેટેજી આપી રહ્યો છું કે એ જનરલી સ્ટ્રેટેજી આપતો કે ભાઈ જનરલી આ ટાઈપનું હોય, પરંતુ હું નથી જાણતો કે ભાઈ કોનું પોષણ લગતી જે બહુ પાવરફુલ છે, કોનું હિસ્ટ્રી પાવરફુલ છે, કોને કેવી તૈયારી કરી છે, કોનું માઇન્ડસેટ કેવું છે, તેના વિશે મને આઈડિયા નથી. સમજે? એટલા માટે મારો ઉદ્દેશ એ જ રહેશે કે હું જનરલાઇઝ ફોર્મમાં કરું, પરંતુ તમારે તો તૈયારી તમારા વીકનેસ આધારિત કરવાની રહેશે. તો આ એપ્રોચ સાથે તૈયારી કરવાનું છું. અને રહી વાત 80-90 દિવસની, તો અમુક લોકો હશે કે તમારી આજુબાજુ જ હશે કે હું તો 3 વર્ષથી તૈયારી કરું છું, પાસ નથી થતી. તો તું કેવી રીતે પાસ થઈશ 2 મહિનામાં? આવું કહેવા વાળા પણ ઘણા બધા હશે.
ભાઈ એક વસ્તુ સમજો કે તમે એની તૈયારી 3 વર્ષથી કરી રહી છે, તમે જોયું એ કેવી રીતે તૈયારી કરે છે, તમે જોયું કઈ કઈ બુકો વાંચે છે, એ કઈ પ્રોપર સ્ટ્રેટેજી સાથે તૈયારી કરે છે, એનું માઇન્ડસેટ કેવું છે એ તમે જોયું, તો તમે કેવી રીતે વિચારી શકો કે ભાઈ 3 મહિનાની અંદર ના થઈ શકે. આ વાતો ઘણા બધા ઉદાહરણ છે કે જે વ્યક્તિએ 3 મહિનાની અંદર પણ સારામાં સારા સ્કોર સાથે પ્રિલિમિનરી પાસ કરેલી છે. આવા તો ઢગલો ઉદાહરણ છે. તમે હવે બીજી વાત, એક વસ્તુ કે ક્લાસ 3ની વસ્તુ, આત્મનિર્માણ સંસ્થાની અંદર હું તમને ઘણા બધા એવા પણ બતાવીશ જે ઓલરેડી ડીવાયએસઓ છે, ડેપ્યુટી મામલતદાર છે, મામલતદાર છે અથવા આઈએએસ ઓફિસર ઘણા બધા છે, તે એમના છોકરા છોકરીઓને પણ સંસ્થામાં મોકલતા હોય છે અને મામલતદાર પોતે પણ લેક્ચર એટેન્ડ કરવા આવતા હોય છે. એટલે ટૂંકમાં વસ્તુ એ નથી કે તમારું લેવલ શું છે, ટૂંકમાં એ વસ્તુ છે કે તમારામાં આગ કેટલી છે, તમારામાં કઈ કરી છૂટવાની ભાવના કેટલી છે, એના ઉપર સક્સેસ ડિપેન્ડ છે. પછી એવું નહીં વિચારવાનું કે મારું કોમ્પિટિશન મામલતદાર જોડે છે, મારું કોમ્પિટિશન તો ભાઈ આની જોડે છે. એટલે ભાઈ જે ભલે હોય આપણને શું ફરક પડે છે, એ ભલે મામલતદાર હોય અથવા જે હોય, તમે પોઝિટિવ વિચારો કે ભાઈ તમે જે જોબ કરતા હોય ક્લાસ 3ની સારી એવી પોસ્ટ ઉપર હોય, એની જોડે કોમ્પિટિશન છે, તેની સાથે એ પણ છે કે ભાઈ એ વ્યક્તિ 8 કલાક જોબ કરતો હશે, તેને વાંચવાનો ટાઈમ ક્યારે મળતો હશે. તમારી જોડે તો તમે ફ્રેશર છો, તમારી જોડે તો આખો દિવસ વાંચવાનો ટાઈમ છે, તો તમે એ પોઝિટિવ લઈ શકો, સમજો. એટલે ક્યારે નેગેટિવ ઉપર ના વિચાર કર કરો કે ભાઈ પેલો તો આમ છે, પેલું આમ છે. આ તૈયારી છે, પોતે શું છે, પોતે કેવી રીતે પોતાની જાતને ઇમ્પ્રુવ કરી શકો. હવે હું એમ વિચારું કે ભાઈ બીજી એકેડમી વાળા સર આમ છે, બીજી એકેડમી વાળા આમ કર્યું, બીજી એકેડમી એ તેમ કર્યું, એ મારો વિષય જ નથી. મારો વિષય એ છે કે હું કેવી રીતે સ્ટ્રેટેજી આપું તો મારી સંસ્થાના સ્ટુડન્ટ મેક્સિમમ પાસ થાય. પછી બીજાનું જોવા નથી આવતું, કદાચ બીજા કોઈ વ્યક્તિમાં કોઈ સારી બાબત હોય એ એક્સેપ્ટ કરવાની, પરંતુ એનાથી ક્યારેય ડિમોટિવેટ નહીં થવાનું કે બીજા એ આમ છે, પીલો તો ખાન સાહેબ છે, 2-4 શબ્દ સારા બોલે છે, તે એને બહુ સારું એવું આવડે છે, એવું કઈ હોતું નથી. તમારા આગ હોય, માઇન્ડસેટ જબરજસ્ત હોય, ગમે તેમ કરી મારા પાસ કરવી જ છે, જો એ જ્યારે માઇન્ડસેટ હોય આખો દિવસ તમને એ જ દેખાય છે કે CDPO કેવી રીતે પાસ કરું, હું CDPO કેવી રીતે પાસ કરું. તમારા લાઈફના 3 મહિના માત્ર ને માત્ર જીવનનો એક જ ગોલ છે, બીજી બધી પ્રાઇમરી વસ્તુ છે, ગૌણ વસ્તુ છે. જીવનની અંદર ઘણા બધા નાની નાની વસ્તુમાં ચૂંટ કરતા હશે, નાની નાની વસ્તુમાં ફેમિલીમાં ઝઘડા કરતા હશે અથવા એવું બધું કરતા હશે. એટલે ભાઈ એ તો વિષય જ નથી. લાઈફમાં તમારો ઉદ્દેશ એ જ હોય કે પોતાની લાઈફ કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકો. એક વસ્તુ યાદ રાખો, લાઈફમાં દરેકે દરેક વ્યક્તિને આટલા ચાન્સ નથી મળતા. તમે એટલા બધા લકી છો કે ભાઈ તમને એક ચાન્સ મળે છે કે તમે કોઈ એક્ઝામ માટે તૈયારી પણ કરી શકો છો, અથવા એ તૈયારી માટે ફીસ ભરી શકો છો, અથવા એનું માર્ગદર્શન માટે યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો. લાઈફમાં ઘણા બધાનો જન્મ તો ભાઈ ગરીબ કુટુંબમાં થયો હોય અથવા પહેલાથી ભીખ માંગતા હોય, એ લોકોની તો કન્ડિશન જુઓ. એના બદલામાં તમારી જોડે તો બધી વસ્તુ છે, કઈ વસ્તુ નથી. તમે એક વસ્તુ કહો કે તમારી જોડે એવી તો કઈ વસ્તુ નથી જેના કારણે તમે પાસ ના કરી શકો. ખાલી એક જ વસ્તુની જરૂર છે, પોઝિટિવ માઇન્ડસેટ. જો એ વસ્તુ નહીં હોય ને તો તમને હું નહીં, કોઈ પણ વ્યક્તિ તમને પાસ નહીં કરાવી શકે. કેમ કે GPSC મહેનતનો ખેલ તો છે, પરંતુ એના સાઈડનું પોઝિટિવ માઇન્ડસેટ ક્યારે એવું નથી, પુષ્પા ઝુકેગા નહીં સાલા, એ ટાઈપનું માઇન્ડસેટ હોવું જોઈએ. ભલે ગમે તેવી ખરાબ કન્ડિશન હોય, બાના નહીં આપવાના. તમને ઘણા બધા ઉદાહરણ આપું, જેમ કે અમારા આત્મનિર્માણ સંસ્થાના જ એક ફેકલ્ટી DYSP બન્યા. એ ફેકલ્ટી 8 કલાક સ્કૂલમાં જોબ કરતા હતા, સ્કૂલની અંદર, પ્રાઇવેટ સ્કૂલની અંદર 8 કલાક જોબ કરતા હતા આખો દિવસ. પછી જોબ આવ્યા પછી મિનિમમ 2-3 કલાક ટ્યુશન કરાવતા હતા. જીવનના 10 કલાક એ વ્યક્તિ આટલા બધા પોતાના કામ પ્રત્યે ડેડિકેટેડ હતા. આમ છતાં પણ એ વ્યક્તિ ડેલી રાતે 8 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી એ રીડિંગ કરતા હતા. ના આજે TYSP છે. જો એમને એવું બહાનું કાઢ્યું હોય કે મારે તો ફાઈનાન્શિયલ તકલીફ છે, મારે તો ફેમિલીનું વિચારવાનું હોય, 8 વાગ્યા સુધી હું જોબ કરું છું તો હું હવે શું કરી શકીશ, બીજા બધા તો આખો દિવસ વાંચે છે,
મારાથી કઈ થશે જ નહીં, એ આજે ડીવાયએસપી બન્યા હોત. એટલે ટૂંકમાં તમારે દરેક, હું માનું છું કે દરેકે દરેક લાઈફમાં પોતપોતાનું સ્ટ્રગલ હોય છે. ઘણા બધા નાના બાળક પણ હશે. મને એક સ્મિતા બેન છે મુકેશ વેવિકામાં, હમણાં તા 90+ માર્ક્સ થાય છે. તે એમ કહેતા હતા કે મારું બાળક જે છે એકદમ નાનું હતું એના કારણે હું વિડીયો લેક્ચર નથી જોઈ શકતી. આ સિવાય પણ એમને કદાચ નોટ્સ બનાવી હશે અથવા કોઈ બુક બનાવી, બુક લાઈન વાંચી હશે, કઈ પણ કર્યું, પણ 90+ માર્ક્સ તો લાવ્યા ને. તો એ જ વસ્તુ છે કે સમસ્યાને તમે દોષ ના આપો કે ભાઈ મારા લાઈફમાં આ છે આ છે. તમારે શું કરી શકો છો, તમે કેટલા લેવલનું ડેડિકેશન આપી શકો. 24 કલાક છે ભાઈ, 24 કલાક તો નવરા કામમાં નહીં હોય ને. 24 કલાકની અંદર 6 કલાક ઊંઘવાના કાઢી નાખો તો બીજા 4-5 કલાક તો દરેકે દરેકને મળી શકે. તે એના ઉપર કરો. શનિ રવિવાર રજાનો દિવસ હોય તે એના ઉપર ફોકસ કરો. ટૂંકમાં કરવું હોય એ ગમે તે રીતે કરી શકે છે. એટલે જો તૈયારી કરવી હોય ને તો બાના બાજી છોડી દેજો. સરે આમ નતું કરાયું, પીલાએ આમ નતું કર્યું, મારાથી આમ નતું થયું, અથવા મને નોટ્સ નથી મળી, મારા આવું છે, મારા ઘરે આવું થયું એટલા માટે. આ બધા બધા બાના બાજી છે. કરવા વાળો તો ગમે તે રીતે કરી જ નાખશે. એ ભાઈ મોટી મોટી વાતો નથી કરતી. અત્યારે કેવું હોય છે, મેં અત્યાર સુધી વર્ષોથી એનાલિસિસ કર્યું છે કે કાયમી ઉત્સાહ લોકોનો શરૂઆતના 7 દિવસ જ હોય છે. જ્યારે પણ અમારા કોઈ પણ બે લોન થતી હોય જીપીએસસી કઈ બી, તો અઠવાડિયાથી 10 દિવસ તો બધા રેગ્યુલર લેક્ચર ભરશે, રેગ્યુલર આવી જશે. 15 દિવસ પછી થોડા ઓછા થશે, મહિના પછી થોડા ઓછા થાય, 1.5 મહિના સુધી 8 થી સંખ્યા થઈ જાય, 2.5 થી 3 મહિના આવે એટલે 25 થી 30 જ જણ બેચમાં હોય કે જે ડેડિકેશન સાથે પહેલા લેક્ચર થી છેલ્લા લેક્ચર સુધી તૈયારી કરતા હોય. એટલા માટે એ જ કેવું છે કે પોતે ડેડિકેશન સાથે અહીંયા આગળ આવ્યા છે, કોર્સ લીધો, પહેલા અઠવાડિયું ઉત્સાહ તેવું ના રાખતા, કે 3 મહિના સુધી શિદ્દત થી મહેનત કરવાની છે. તમે પોતાની જાતને પણ આમ વસ્તુ કેવું છે કે મહેનત કરવાનો આનંદ અલગ હોય છે. તમે આખો દિવસ 10 કલાક વાંચ્યું ને, જયારે ઊંઘવા બેસશો ને ત્યારે પોતાની જાતના આત્મસંતોષ થશે કે ના ના આજે જીવનમાં મેં પોતાના લાઈફ માટે કઈ કર્યું. અથવા તમારા હસબન્ડ હોય અથવા કોઈ, એને પણ એવું થશે ના ના આ કેટલું સ્ટ્રગલ કરે છે. સમજો, તે પ્રકારે એ દરેકે દરેક વ્યક્તિ જોશે કે ના ના ખરેખર આમનું સ્ટ્રગલ છે. તો આપણે આ જ વસ્તુ શીખવાની છે. કદાચ એ વ્યક્તિ જોતા નથી તો બી શું ફરક છે, આપણે થોડું કોઈના માટે કરીએ છીએ. આપણે દરેકે દરેક વ્યક્તિ મહેનત પોતાના માટે કરે છે. કોઈ પોતાના મમ્મી પપ્પા માટે પણ નથી કરતા, પોતાના હસબન્ડ માટે બી નથી કરતા, પોતાના માટે કરીએ છીએ. ને છોકરીઓ માટે તો સૌથી બેસ્ટ ચાન્સ છે કે ભાઈ લાઈફમાં પૈસા એક જ વસ્તુ છે કે જીવનમાં તમારું સ્ટેટસ આગળ લઈ શકે. બીજું તમે લાઈફમાં કઈ પણ કરો એનાથી કઈ પણ મૂલ્ય નથી. પરંતુ જો મહિનાના 40,000-50,000 કમાતું હોય તો હું ગેરંટી મારું છું કે ઘરમાં કોઈની તાકાત નથી કે તમને કામ બતાવી શકે. તમારી વેલ્યુ સમાજથી માંડી દરેકે દરેક જગ્યાએ ડબલ વેલ્યુ થઈ જશે. સમાજમાં તમે ગયા છો, નાના બેન આવો આવો, આ વસ્તુ થશે. એટલે ટૂંકમાં એ જ વસ્તુ છે કે સમાજ ઉગતા સુરતના પૂરવા વાળા છે. તો આપણે એ પ્રકારે મહેનત કરવી, એક પ્રકારે મહેનત કરવી જોઈએ કે તમે એક પ્રકારે આઈડલ બની શકો. હા બોલો. મને અવાજ બરોબર નથી આવતો. વિષય વસ્તુની 200 માર્ક્સની જે છે ને એની તમે આત્મનિર્માણની બુક લોન્ચ કરવાના છો? બુક લોન્ચ નથી કરવાના, ટોપિક વાઇઝ દરેકે દરેક મટીરીયલ તમને આપવાના છે. અમારી મોનોપોલી છે કે અમે ક્યારેય બુક લોન્ચ નથી કરતા. અમારી ઘણી બધી બુકો ઓલરેડી છે પણ પીડીએફ સ્વરૂપ માત્ર ને માત્ર આત્મનિર્માણ સંસ્થાના સ્ટુડન્ટને જ આપતા હોઈએ છીએ. એટલે એ મટીરીયલ 200 માર્ક્સનું છે, એ મટીરીયલ તમને મળી જશે. ઓકે. પછી સર, આજે જીપીએસસી ને અત્યાર સુધીના જે પ્રશ્નપત્ર લેવાના હોય એમાં વહીવટી ખાતાના પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ તો પ્રશ્નપત્રો? ના ના, વહીવટી ખાતા એટલે મીન્સ કેવું છે કે સીડીપીઓ ની છે ને એના લગતી એ સોલ્વ કરવા જોઈએ. પરંતુ હવે મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ એ બધાના હોય તો એ બધાના કઈ કામના નથી. એટલે ટૂંકમાં એ બધા જીએસ નું પોર્શન પ્લસ તમારા સીડીપીઓ ના દરેકે દરેક પેશન. પછી બીજા કોઈ ડાઉટ હોય તો પૂછો.
હેલો 300 પ્રશ્નોનું છે પેપર એક 3 કલાકમાં સાથે લેવાનો છે કે અલગ અલગ એટલે આમાં જીપીએસસી નું એક સ્ટ્રેટેજી હોય કે એ લોકોનું પહેલા કેવું હોય છે કે આ બંને જોડી પણ પેપર હોય તમને નોટિફિકેશનની અંદર આવી જશે આમ તો 3 કલાકનું હોય ને ત્યારે જોડી લેતા હોય સરગત પેપર લેવાનું હોય છે બધા એમસીક્યુ જ હોય તમે આ ફીસ આખી કોર્સની છો હા સર કે મંથલી છે ના ના આખા કોર્સની પ્રાઇસ છે ઓકે સર કોર્સ કેસે ચાલે છે આપણે વાત કરી કે કદાચ ડિસેમ્બર 21 થી સ્ટાર્ટ થાય છે ઓકે ક્યાર થી 21 21 જૂન હેલો 21 જૂન હા બોલો પહેલા કયો કોર્સ કરશો 200 માર્ક્સ નો કે જીકે નો 100 માર્ક્સ નો 300 માર્ક્સ નું ટોટલ કોર્સ સમજે પેલા કયું ક્યાંથી ચાલુ કરશો પહેલેથી જ ચાલુ કરશો કે આ સિલેબસ એક જ પેજ રીતના જે પ્રમાણે સિલેબસ આપેલું છે એ જ પ્રમાણે તમારે લેક્ચર લેવાશે ઓકે સર 21 તારીખની શરૂઆતથી આપણે આ બધું જે છે એને રિલેટેડ એક લેક્ચર નહીં મને મળવા માટે શું કહો છો તમે આપણે જે 200 માર્ક્સ નું છે ને ભૂગોળ છે તો ભાઈ ભૂગોળ જ ચલાવવાનું ઇતિહાસ છે તો ઇતિહાસ એ રીતે ના તો હું તો સમજી ગઈ પણ બેન નો એ રીતે નો ક્વેશ્ચન હતો ને એટલે મેં ક્વેશ્ચન દોહરાવ્યું એટલે એને ક્લિયર થાય ના ના ઓકે તમાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એ રીતે ના હોય તો આમાં કેવી રીતે હોય કે ભાઈ 2-3 દિવસ વિષય ના લગતું ચાલે તો ભાઈ 3 દિવસ પેલું જે જીએસ ના સબ્જેક્ટ હોય એ રીતે ચાલતું હોય એટલે વેરિએશન માં ચાલે એ રીતે ના હોય કે આખો દિવસ ઇતિહાસ જ ચાલે પછી આખો દિવસ રાતના 9 વાગે જનરલી તમારો ટાઈમ ક્યારે બદલાશે નહીં પરંતુ અમુક વખત માણસ છીએ અમુક વખત એવું કોઈ રીઝન આવી ગયું અર્જન્ટ તો કદાચ એના બદલે અમુક દિવસ ટાઈમ ચેન્જીસ થઈ શકે પરંતુ 90% ટાઈમ આ જ રહેશે ઓકે સર સર અમને આગળ વધારવા માંગો છો ને એ રીતે અમે પણ તમને દરેક રીતે સપોર્ટ કરશું ગમે ત્યારે ટાઈમ નું પેલું આમ તેમ કોઈ બધું ચાલશે રેકોર્ડેડ વિડીયો મોકલશો તો એ ચાલશે પણ મારી ખાસ એવી દરખાસ્ત હતી કે મેક્સિમમ તમને 200 માર્ક્સ નું જે છે ને એ કવર કરાવજો કારણ કે મેં જૂના પેપર જોયા ને તો મુખ્ય તરીકાનું તો એક બે બુક માં કરીએ ને તો એ થઈ જાય અને આપણા સીડીપીઓ નો સિલેબસ બહુ જ મોટો છે એટલે એ વસ્તુ એક જ મિનિટ કે એ બાબતે તમે બે ફિકર થઈ જાઓ મારા સાઈડ થી તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ કરવામાં આવશે કદાચ જે 100% વિશ્વાસ એટલે મુખ્ય સેવિકા ની
મુખ્ય સેવિકાની બેચમાં કદાચ જે રહી ગયા હશે તેમને પણ ખ્યાલ હશે કે જે રીતે સિલેબસ અથવા કમ્પ્લીટ કર્યું છે તેમને પૂછી લેજો. એટલે ટૂંકમાં મારો ઉદ્દેશ તો એ જ રહેશે કે મેક્સિમમ મારાથી જેટલું બી બનશે એ દરેકે દરેક તમને કવર કરાવી દઈશ. તો સિલેબસમાં એવું નહીં થાય કે કોઈ વસ્તુ આખું આખું રહી ગયું એ ટાઈપનું નહીં થાય, એ મેક્સિમમ પૂરો થઈ જશે. હેલો સર. હેલો. હા બોલો. આમાં જે કરંટ ને રિલેટેડ જે ટોપિક્સ છે એ આની અંદર ઇન્ક્લુડ થઈ જ જશે? હા ઇન્ક્લુડ થઈ જશે. કરંટ અફેર્સ મતલબ અલગ થી નહીં કરવું પડે ને કરંટ અફેર આમાં? ના ના અલગ થી નહીં કરવું પડે. ટૂંકમાં આ કોર્સ લીધા પછી અલગ થી તમારે કોઈ પણ વસ્તુ નહીં કરવું પડે. ઓકે. એટલે વિશ્વાસ રાખજો કે બીજા ખોટા ખોટા પૈસા વ્યર્થ ના કરતા. ઓકે. અહીંયા આગળ આવશો દરેકે દરેક વસ્તુ તમને મળી જવાની છે, તો પછી ખોટા ખર્ચા ના કરતા બીજા કોઈ. હેલો સર. હા બોલો. પર તમે જે 2019 નું આપણે આ WhatsApp ગ્રુપ માં આપેલું હતું એ સિવાય 18 નું અને 16 નું ફાઇનલ આન્સર કી પ્રોવિઝનલ નહીં પણ જે છેલ્લી આન્સર કી હોય ને આન્સર કી સાથે તમને અનુકૂળ હોય એમાં એપ્લિકેશન માં અનુકૂળ હોય તો એમાં, WhatsApp ગ્રુપ માં અનુકૂળ હોય તો એમાં, 17 નું 16 નું જે કઈ અવેલેબલ હોય ને એ અમને આપજો. જેમ કે અમારી એક સ્ટ્રેટેજી ની અંતર્ગત ભાગ જ છે કે જે પ્રીવિયસ યર નું પેપર છે ને તે તમને કમ્પ્લીટ સોલ્યુશન બી મુકાઈ જશે, પ્લસ એની અંદર કઈ જગ્યાએથી કયો પ્રશ્ન પૂછાયો છે એની પણ જોડે જોડે પ્રોપર ઇન્ફોર્મેશન આપવામાં આવશે. લાઈક કેવું છે કે કોઈ પ્રશ્ન પૂછાય તો એ કયા પોર્શન નો છે, એ પોર્શન ની અંદર કયા સબ ટોપિક ની અંદર ના કયા બુક સોર્સ માંથી પૂછાય, તો આ દરેકે દરેક વસ્તુ મળી જશે. આ તો ગૌણ વસ્તુ છે, એ તો પેપર તો કરાવવાના જ હોય ને, એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો પ્રીવિયસ યર તો મેન બે જ હોતું હોય છે આપડે. હા બોલો. હેલો સર. હા બોલો. સર ત્યાં આત્મનિર્માણ એકેડેમી માં જોઈન્ટ ના થવું હોય પણ ઓનલાઈન જોઈન્ટ થવું હોય તો આપણે રજીસ્ટ્રેશન ફી ભરવી પડે છે અત્યારે? એક જ મિનિટ. આત્મનિર્માણ એકેડેમી ગાંધીનગર માં છે, અવેલેબલ છે, પણ આત્મનિર્માણ સંસ્થા માત્ર ને માત્ર ઓનલાઈન જ કોર્સ ચાલે છે. કેમ કે દરેકે દરેક અત્યારે અમે બધા કોઈ ના કોઈ જગ્યાએ જોબ કરતા હોઈએ છીએ, એટલા માટે એવું નથી અમારે ત્યાં ઓફલાઈન અવેલેબલ જ નથી. અત્યારે દરેકે દરેક કોર્સ ઓનલાઈન જ ચાલી રહ્યા છે, સમજો છો? એટલે અત્યારે તમે ઓનલાઈન જ તમે આ જે કરાઈએ છે કોર્સ એ ઓનલાઈન જ છે, ઓફલાઈન ની વાત નથી થતી આ. એમ નહીં સર, એટલે ઓનલાઈન જોડાવવું છે એના માટે રજીસ્ટ્રેશન અથવા કોઈ ફી એવું કઈ છે? હા ફી છે ને, એટલે આત્મનિર્માણ એપ્લિકેશન છે, એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે ત્યાંથી પરચેસ કરી શકો. તેની અંદર તમે જો કરશો ને પરચેસ તેની અંદર એપ્લિકેશન ની અંદર જોડાશે, તેની અંદર ઓલરેડી રેકોર્ડેડ લેક્ચર બધા અવેલેબલ છે અત્યાર સુધીના લેવાયેલા એ પણ રેકોર્ડેડ, પ્લસ આ લાઈવ લેક્ચર જે પણ છે એ દરેકે દરેક એપ્લિકેશન ની અંદર અપલોડ થાય. એટલે મારા ખ્યાલથી મને એવું લાગે છે કે તમે આત્મનિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તમને ગ્રુપ ની કરેલી છે તમે? મેં નથી કરેલી છે. હા તો આત્મનિર્માણ એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી દેજો, અથવા અનિરુદ્ધ સર છે ને તમારા ગ્રુપ ની અંદર લિંક મોકલશે તે ડાઉનલોડ કરજો, એની અંદર સ્ટોર માં જશો ને તો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે. હા બોલો. થેન્ક યુ. બીજા કોઈને કઈ ડાઉટ હોય? હેલો. હા બોલો. હા બોલો. બોલો જલ્પાબેન. બોલો. અવાજ નથી આવતો, બીજા કોઈ બોલવું હોય તો બોલી શકો છો. કોઈ ના કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લો સર ને. હેલો. હા બોલો. આરતીબેન બોલો. બોલો. એ સર આપણે છે પ્રિલિમ્સ માની લો કે અમારે ક્લિયર થઈ ગઈ તો પછી ઇન્ટરવ્યુ સુધી ક્લાસ ચાલુ રહેશે કે પછી બંધ થઈ જશે એક્ઝામ લેવાય જે? ઓકે ઓકે. ઇન્ટરવ્યુ સુધી જ્યાં સુધી તમે CDPO બનશો નહીં ત્યાં સુધી પાસ કરવાની જવાબદારી અમારી, ત્યાં સુધી અમે બંધાયેલા છીએ. ઓકે.
એટલે એવું નથી કે માત્ર આ એક્ઝામ પૂરતી, જ્યાં સુધી ઇન્ટરવ્યુ સુધી જવાબદારી અમારી છે. ઓકે સર. જે મેન્સ પાસ કરશે, હેલો, જે મેન્સ પાસ કરશે અને પાત્ર નિર્માણ સંસ્થાની આખી ટીમ જ છે, જે ઓલરેડી ક્લાસ વન ટ્યુશન એ બધા છે, એ દરેકે દરેક જોડે તમને પર્સનલી માર્ગદર્શન પ્લસ પર્સનલી પણ તમને ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ઓકે હવે બોલો Redmi 9 9i બોલો Redmi 9i. હેલો. હા બોલો. ડિમ્પલ બેન બોલો. હેલો સર, મેં કાલે ફોર્મ ભર્યું છે બરાબર, તો ફોર્મ ઓનલાઈન કન્ફર્મ થઈ ગયું છે બરાબર, પણ મેં ફોર્મ ભર્યું ને એના નીચે સૂચના આપેલી છે કે આરપીએડી કરવી પડે, તો આપણે કન્ફર્મ ફોર્મ થઈ ગયું હોય તો આરપીએડી કરવી પડશે? એક જ મિનિટ, અનિરુદ્ધ સરને વધુ આઈડિયા છે મને, એનો સ્ક્રીનશોટ છે મે અમારી હેલ્પલાઇન નંબર, મારો નંબર છે ને, હું મને શેર કરજો ને, જોઈને હું તમને ચેક કરીને જણાવું. એટલે મેં સર કાલે ફોર્મ ભર્યું પણ પછી મેં કીધું સરને પૂછી જોઈશ. હા તો હું તમને સ્ક્રીનશોટ મોકલીશ દઈશ સાહેબ. ઓકે 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 ઓકે. હા સાહેબ. હા સાહેબ, થેન્ક યુ. Redmi 9i માં કઈ અવાજ આવતો નથી બરાબર, સ્પીકર માં કઈ ઇશ્યુ છે? Redmi 9i માં અવાજ નથી આવતો, સ્પીકર માં કઈ ઇશ્યુ છે? સર ગવર્નમેન્ટ અમુક ક્વેશ્ચન પૂછે ને તો ડાયરેક્ટ ઇંગ્લિશ ના વર્ડ યુઝ કરે છે. મુખ્ય સેવિકામાં એક ક્વેશ્ચન હતો, એનો ગુજરાતી મીનિંગ એવો થતો હતો કે આ સંગ્રહ કરવાનું હોય શાકભાજી કે ફ્રૂટ, એના માટે શું વપરાય છે એમ. તો અમુક એવા વર્ડ હોય ને કે જેનો ગુજરાતી મીનિંગ ખબર હોય ને તો તરત જ તે આપણને આન્સર ખ્યાલ આવી જાય, પણ ગુજરાતી મીનિંગ ખબર ના હોવાના કારણે અમુક આન્સર નથી આપી શકતા. એટલે આ તો વસ્તુ કેવું છે, કા તો તમે પ્રોબ્લેમ કદાચ ફર્સ્ટ ટાઈમ ફેસ કરી, આવી પ્રોબ્લેમ તો વર્ષોથી ફેસ કરીએ છીએ. જેમ કે યુપીએસસી ની જ વાત કરીએ તો યુપીએસસી હિન્દી ઇંગ્લિશ માં પેપર કાઢે છે, તો હિન્દી ની અંદર ઘણા બધા એવા વર્ડ્સ હોય છે કે જે તમને ખ્યાલ જ ના આવે, તો તમારે ઇંગ્લિશ બી વાંચવું પડે. એટલે ટૂંકમાં કેવું છે કે તમારું ઇંગ્લિશ, તમે જીપીએસસી ની તૈયારી કરો છો તો તમારે ડેલી ડેલી ઇન્ડિયન એક્સપ્રેસ અથવા ધ હિન્દુ ન્યૂઝ પેપર છે, તો ડેલી ડેલી થોડું ઇંગ્લિશ વાંચવાની ટેવ પાડો, કેમ કે આ વસ્તુ એવી છે કે તમારા બહુ જ કામ આવશે, સમજો. એટલા માટે આની તો તમે ટેવ પાડીને જ કરી શકો, આનું કોઈ સોલ્યુશન નથી. કેમ કે દરેકે દરેકને તકલીફ પડતી હોય, જેમ કે અમે આપતા હોય યુપીએસસી ની, તેમાં પણ આ પ્રોબ્લેમ મેક્સિમમ બનતી હોય છે, તો આના ઉપર ફોકસ એ જ રીતે ઇમ્પ્રુવ કરી શકે. સર વર્લ્ડ ઇનબોક્સ ની ને આ યુવા વાળા ની ને બે ત્રણ જે પબ્લિકેશન હતું ને, તો એમાં સંગ્રહ કરવાનો અનાજ સંગ્રહ હોય કે કઈ કઠો શાકભાજી નો સંગ્રહ, એને રિલેટેડ કોઈ ટોપિક હતા જ નહીં, પણ ખરેખર એ સિલેબસ માં હતું. અને મુખ્ય સેવિકાનો તો સિલેબસ ક્યાંય આપણે કે માનીએ. હવે તમને કહું, કદાચ તમને ખ્યાલ નહીં હોય કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની બુક આવે છે, તેમાં આખો એક પોર્શન જ છે અનાજ અનાજ સંગ્રહ કરવાની પદ્ધતિ. એ બુક મારા ખ્યાલથી 186 અથવા 190 પેજ ની એ બુક છે, તેની અંદર ડિટેલ્સ માં આવેલું હોય છે. તો આખો આખો આ તમે ટોપિક કર્યું હતું ને, તો આ એ અંતર્ગત જ અહીંયા આગળ એક છે કે ખાદ્ય પદાર્થો નો સંગ્રહ જાળવણી ના સિદ્ધાંતો, તે તમને કમ્પ્લીટ ડિટેલ્સ માં મળી જશે. એટલે એવું નહીં થાય કે એ બુક ની અંદર નથી તો આપણામાં નહીં હોય, એ વસ્તુ નથી. જે ટોપિક આપેલા છે દરેકે દરેક આપણે અમારી જાતે પ્રિપેરેશન કરીએ અને એકેડમી સાથે તમારી જોડે સાથે પ્રિપેરેશન કરીએ ને, એનો મોટો બેનિફિટ તો આ જ છે. કારણ કે અમે એકલા સાથે કેટલું કરવાના અને તમે કેટલા અલગ અલગ સ્તર બધા હોય કે જેના કારણે અમને બહોળો એવો લાભ મળે. ના ના, એ વસ્તુ તો બરોબર છે, એમાં તો કોઈ વસ્તુ જ નથી રહેવાની. અને બીજું એક વસ્તુ કેવું છે કે જીપીએસસી, તો જીપીએસસી માં ઓલમોસ્ટ દર વખતે આત્મનિર્માણ સંસ્થાની અંદર એક થોડું રેકોર્ડ છે કે મારા દ્વારા જ લેવાનું મુખ્ય કારણ જ એ છે કે જે અત્યાર સુધીનું જે કન્સિસ્ટન્સી સાથે મેં બધી જે ક્રેક કરેલી છે અથવા જે પ્રમાણે હું જીપીએસસી લેવલે એક્સપિરિયન્સ, કદાચ ક્લાસ 3 પેજ ઉપર બરોબર છે કે ઘણા વર્ષો થયા એ ટાઈમે કરી હતી, પરંતુ જીપીએસસી માં તો એમ હું આમ દાવા સાથે કહું કે પ્રિલિમનરી જો અટકતી હોય ને
તો મોસ્ટલી ગુજરાતની અંદર આઈએસ ઓફિસર પણ મારા જોડે મોકલતા હોય છે, એમના છોકરા હોય ને તેમના મારા જોડે મોકલતા હોય છે. એટલે એક વસ્તુ સમજી શકો કે જીપીએસસી પ્રિલિમિનરીમાં તો ગેરંટી આપું છું કે જે પ્રમાણે કરાવ એ કરી દેજો, 100% નીકળી જશો, એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી. એટલા જ માટે દરેકે દરેક અમુકને એવું થતું હશે કે શું કોઈ એક સરમાં એટલું આમ હોઈ શકે કે દરેકે દરેક સબ્જેક્ટ ભણાવી શકે. તો મારી વસ્તુ ડિફરન્સ છે, હું દરેકે દરેક પોતે પણ આટલા ટાઈમથી અને મેં કન્સિસ્ટન્સી સાથે સારા એવા માર્ક્સ લાવ્યું છે. એટલે મારે એવું નથી કે હિસ્ટ્રી અથવા કલ્ચરનું તમે મને પૂછશો તો મને ઇકોનોમિક્સ જીઓગ્રાફીથી કોઈ પણ સબ્જેક્ટ વિશે એટલું ડેપમાં નોલેજ છે. એટલે એ વસ્તુ તમે ટેન્શન ના લેતા કે આ સર જોડેથી આ ટાઈપનું મળશે ના મળે અથવા એ વસ્તુ, તે વસ્તુ નથી. સમજે? એક છેલ્લો ક્વેશ્ચન એ હતો કે આપણે જીપીએસસી ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ ને ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય કે આપણે આપણી નોટ બનાવવી જોઈએ. તો સીડીપીઓ ની એક્ઝામ છે અને ત્યાંથી તમે મટીરિયલ જે અમને સોફ્ટ કોપી આપવાના તો એની હાર્ડ કોપી બનાવી મને જે અગત્યનું લાગે એમ અન્ડરલાઈન કરીને એમાં ને એમાં જોડે લખતી જાઓ કે કોઈ અલગ નોટ બનાવો. સ્ટ્રેટેજી નથી બરોબર, કે એમાં શું કરવાનું હોય કે જે લેક્ચર લેવાતા હોય તો એની જોડે જોડે રનિંગ નોટ્સ બનાવવાની હોય. એ રનિંગ નોટ્સ જ એ ગેમ ચેન્જર છે. ને પછી જે મટીરિયલ આપવામાં આવતું હોય ને એ તો સેકન્ડરી સોર્સ છે. એ મટીરિયલ વાંચવાનું એ બધું બરોબર, પણ પ્રાઇમરી સોર્સ શું છે? કે તમે જે લેક્ચરની નોટ્સ બનાવો છો એ મુખ્ય બ્રહ્માસ્ત્ર છે તમારું. સમજ? કેમ કે તમે લેક્ચર ની અંદર રનિંગ નોટ્સ બનાવો છો. એટલે એવું ના હોય કે આ વસ્તુ કેવું છે કે એક રૂલ છે કે જો નોટ્સ અત્યારે નહીં બનાવતો લાસ્ટમાં કઈ હાથમાં નહીં આવે. એટલે નોટ્સ તો કમ્પલસરી બનાવવી જ જોઈએ. એટલે નોટ્સ બાબતે તો અમુક વસ્તુ કેવું હોય છે કે બીજાની વસ્તુ ક્યારેય કામ પડે ત્યારે કામ નથી આવતી હોતી. એટલે આ નિયમ વર્ષોથી થાય કે પોતાની બનાવેલી નોટ્સ મેન ટાઈમે આવે કામ, એમ કે તમે પોતાની માઇન્ડસેટ બનાવી. એમને મને એવું કહ્યું હતું કે એક્સપિરિયન્સ લેટર મૂકે ને એના માર્ક્સ હોય છે. તો પણ એક વખત હોય ને એના પર રિસર્ચ કરીને તમને કહીશ. હેલો, એક્સપિરિયન્સ ના કોઈ માર્ક્સ નથી હોતા, આ બધું ખોટું છે. પાસ કરેલી હતી અને એક્સપિરિયન્સ ના કોઈ માર્ક્સ નથી હોતા, પણ જો તમારે 2-3 ડિગ્રી હોય તો તમારે 2 વર્ષ તો એક્સપિરિયન્સ જરૂરી, બાકી માસ્ટર ડિગ્રી હોય તો કોઈ એક્સપિરિયન્સ જરૂરી નથી. અને એના કોઈ માર્ક્સ તમને અલગ થી મૂકે એવું કઈ હોતું જ નથી. ખબર સર, કેમ કે કોઈ જોડે માહિતી નથી હોતી એટલે ખોટી ખોટી માહિતી બહુ મળી જાય છે, સાચી માહિતી ઓછી મળે છે. સાચી વસ્તુ છે. અને બીજું એક વસ્તુ કે ગુજરાતમાં જેટલા બી સીડીપીઓ છે મોસ્ટલી 99% બધા પ્રમોટેડ સીડીપીઓ છે. તમે કદાચ સીડીપીઓ ના મળીને વાત કરશો, તે લોકો મોસ્ટલી આંગણવાડી અથવા એમાંથી બનેલા છે બધા. એટલે એમની જોડે પ્રમોટેડ જ છે. એટલા માટે આ બહુ મોટા મોટી સમસ્યા છે. નવા જે પ્રમોટેડ બનેલા હોય તેમના પ્રોપર સ્ટ્રક્ચર એક્ઝામ નું ના હોય. સમજે? એમને પોતાના ફિલ્ડ ની એક્સપિરિયન્સ હોય પણ એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ થાય, એનું સિલેબસ કેવી રીતે, એ થોડા ક્રેક કરીને બનેલા છે. એટલે એ બંને ડિફરન્સ પડી જતો હોય છે. બોલો, બીજા કોઈને કઈ ડાઉટ હોય તો. હેલો. હા બોલો.
હા સર, આમાં જે છે તો આમાં કેટલા મેક્સિમમ માર્ક્સ લાવવા પડશે? પીડીપીઓ માં એક જ મિનિટ, પહેલા વખત નું એનાલિસિસ કદાચ તમે કર્યું હોય તો સર. એટલે દર વખતે એક વસ્તુ સમજો કે દર વખત પેપર નું લેવલ કેવું હોય એના ઉપરથી હોય. હવે જેમ કે અમે મેરિટ નું હોય છે ને, તમારું પ્રેડિક્શન હોય છે ને, તો કદાચ તમે જોઈ લેજો પ્રેડિક્શન ના વિડીયો કે ગુજરાતમાં વર્ષોથી 100% 99% અમારા પ્રેડિક્શન સાચા જ હોય છે. તો એ વસ્તુ ક્યારે થાય? જયારે પેપર લેવાઈ ગયે ત્યાર બાદ થાય. અત્યારે હું તમને કહું કે ભાઈ જીપીએસસી ની અંદર મેં વાત કરી ને કે તમે ઓલમોસ્ટ 60% લાવી દીધો ને, એટલે સેફ ઝોન ની અંદર આવી જાઓ. ઇન્ટરવ્યુ સાથે સર 37% હતું લાસ્ટ ટાઈમ નું મેરિટ. બરોબર છે. ઓકે, બીજા કોઈને કઈ ડાઉટ હોય? કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. CDPO માં સેલેરી કેટલા થી સ્ટાર્ટ થાય છે? તું કહો છો અત્યારથી તમે એ બધું કે ટેન્શન લો છો. એક વસ્તુ યાદ રાખવાની જીવનમાં કે જ્યારે તમે 49,900 જેવી હોય છે પ્લસ અલાઉન્સ ને બધું મળી, ટૂંકમાં સમજો ને 55,000 થી 60,000 સુધીની હોય છે. એક વસ્તુ યાદ રાખવાનું, જયારે જીપીએસસી ક્લાસ 1-2 બની ગયા ને પછી પગારની પણ જરૂર ના પડે. જનરલી આ રીતનું હોય છે, એટલે આ બધું ટેન્શન જ ના લેવાનું હોય. જીપીએસસી ક્લાસ 1-2 બની ગયા એટલે 10 વર્ષમાં કરો. શું કહો છો? મહેસૂલી વિભાગમાં એમાં હોય ને તો બરાબર, સીડીપીઓમાં તો શું હોય સર? તમને લાગે છે સીડીપીઓ ની પોસ્ટ લોકો તમને ખ્યાલ, તમને ના ખ્યાલ હોય તો મારા જોડે જ પીડીઓ માંથી ઘણા લોકો સીડીપીઓ સામેથી માગી લેતા હોય છે. એટલે કદાચ એવું હોય ને, તમે કદાચ સીડીપીઓ ના અંડર એસ્ટિમેટ કરતા હોય તો બહુ ખોટી વસ્તુ છે. સીડીપીઓ નું બહુ જબરજસ્ત ડિમાન્ડ છે અને હું ગેરંટી મારું છું કે 10 વર્ષ પછી તમારા ઘરે હું રેડ પાડવા આવીશ. જોઈ લે, બની ગયા તો 10 વર્ષ પછી આવીશ, તો ગેરંટી છે. પછી જેટલું વધારે આવે હશે આત્મનિર્માણ સંસ્થાને આપવા પડશે. ઓકે ઓકે શ્યોર. મને છે ને પ્રિલિમ્સ માં નથી કઈ પ્રોબ્લેમ પડતો, પણ ઇન્ટરવ્યુ માં પ્રોબ્લેમ થયો તો એના માટે મારે શું કરવું જોઈએ? હા, એટલે મેં વાત કરી ને કે પહેલાથી જ થોડું માઇન્ડસેટ તમારું, એક જોબ પ્રોફાઇલ હોય ને એ પહેલા તૈયાર કરાવી લઈશું. તમારું જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ છે એના અંતર્ગત તમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, તમે જે આન્સર આપશો તે એના આન્સર ઉપરથી કેવા તમને ક્રોસ ક્વેશ્ચન પૂછાશે, એટલે આખું આખું એ ટાઈપનું. આપણે ઇન્ટરવ્યુમાં જયારે બેઠા હોઈએ છીએ ત્યારે તો એવું જ લાગે છે કે આપણે બધું આવડી જ ગયું છે, પણ પાછળથી જયારે માર્ક્સ આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો કે ના, એ લોકો આપણે અલગ રીતે જજ કર્યા. પણ એ લોકો કેવું હોય કે મજા લેતા હોય, સમજો છો? કે ઇન્ટરવ્યુ વાળાનું કામ શું, કે તમારી મજા લેવાનું કામ હોય. એટલે એ અમુક અમુક પ્રશ્નો એ રીતે પૂછતા હોય તો તમને એવું લાગતું હોય કે ભાઈ નોલેજ આપેલું છે, એટલે ટૂંકમાં એ એક ઓફિસર ની ડિમાન્ડ કરતા હોય. હવે ઓફિસર કેવા હોય
કે જે રિપોર્ટ સાથે ફેક્ટ ડેટા સાથે એની વાતમાં કોઈ તથ્ય હોય. જેમ કે તમને એમ પૂછાય કે ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ સારી નથી, તો તમે આમ રીઝન સહિત સમજાવો અથવા એનું કારણ બોલો. તો તમે અમુક લોકો કેવા કે ભાઈ આ ટાઈપનું છે, કુપોષણ છે, અથવા આ ફ્રીડમ નથી મળતી, તે કોઈ આમ જનતાનો આન્સર કહેવાય. જ્યારે ઓફિસર આપતા હોય જવાબ, તો તમને કહે કે ભાઈ ગુજરાતની અંદર જે જેન્ડર ગેપ ઇન્ડેક્સ છે એમાં આટલું રેન્ક છે, આની અંદર આટલું છે. એટલે ટૂંકમાં તમે રિપોર્ટ સાથે ડેટા ફેક્ટ ડેટા સાથે તમે આન્સર આપો ને, તેનો પ્રભાવ અલગ પડતો હોય. એટલા માટે તમે પછી કેવું આમ જનતાની જેમ ના હોય એ રીતે આન્સર આપ્યા હોય જે જનરલ ફોર્મમાં, તો પછી તમને માર્ક્સ એવા જ આપે, એમને મજા આવે. એટલે હસ પણ ખરા કે એમને જોઈ એમ, પરંતુ એમાં તમને માર્ક્સ ના મળે. અમુક લોકોનો અવાજનો ટોન્ટ એ રીતે હોય કે જેને સામી વાળાને પગાર આપતા હોય. એટલે ટૂંકમાં તમારો અવાજ વિનમ્ર પણ હોવો જરૂરી છે, પ્લસ તમારા આ અમુક પ્રકારનો એટીટ્યુડ પણ જરૂરી છે. સાચી વાત હોય એ રજૂ કરવાની, જે પ્રેઝન્ટ કરવાનું જે ટેલેન્ટ હોય, ટૂંકમાં કોમ્યુનિકેશન સ્કિલ પણ બહુ જરૂરી છે. એ જો તમે પ્રોપર રીતે ડેવલપ કરશો ને, તો 100% ઇન્ટરવ્યુમાં તમારા માર્ક્સ ઇમ્પ્રુવ થશે, ને પ્લસ કોન્ફિડન્સ લેવલ. લાસ્ટમાં કેવું હોય કે એ લોકો તમારા કોન્ફિડન્સ જોઈને જ ઇન્ટરવ્યુ કેવું છે, તમારું નોલેજ ચેક નથી કરતા. નોલેજ તો ઓલરેડી એ લોકોએ પ્રિલિમિનરીમાં ચેક કરી દીધું છે, પરંતુ તમારું માઇન્ડસેટ કેવું છે, પ્લસ એટીટ્યુડ કેવો છે, પ્લસ તમે જવાબ એક ઓફિસરની જેમ આપો છો એ રીતે. હવે આમ જનતા અને ઓફિસરમાં શું ફરક, ઓફિસર મેં વાત કરી કે એની જે પણ વાતો એક તથ્ય સાથે હોય, ખાલી ખાલી ગપ્પા નહીં આ ના કરતા હોય. જેમ કે ગુજરાતમાં કુપોષણની સ્થિતિ વિશે વાત કરે, તો એમની અંદર મંત્રાલયનું હોય, એનજીઓના રિપોર્ટનો ઉલ્લેખ કરે, એટલે ટૂંકમાં એ રીતે એનાલિસિસ કરીને આપ ઇકોનોમિક સર્વેની વાત કરે કે ભાઈ ગુજરાત ઇકોનોમિક સર્વે પ્રમાણે આ રીતનું છે, આ વસ્તુ છે, એના પરથી આ વસ્તુ કહી શકાય. એટલે ટૂંકમાં તમારા જે પણ ડેટા હોય, એનાલિસિસ હોય, એ તથ્ય એનાલિસિસ ઉદાહરણ સાથે હોય, વાત રજૂ કરી હોય, તો પછી તમને 100% ને 110% એમને માર્ક્સ આપવા જ પડે. અમુક લોકોને કેવું થતું હોય કે ત્યાં આગળ આમ મજા કરાવી દીધી હોય, એટલે એવું લાગે મારું ઇન્ટરવ્યુ તો બહુ જ મસ્ત ગયું, બહુ મસ્ત ગયું, પરંતુ એમને ખબર ના હોય કે એમને લાગી ગયું કે ભાઈ આનામાં કઈ ક્વોલિટી નથી, આ તો ખાલી આમ બનતા બની ગઈ છે, પ્રિલિમિનરી પાસ થઈ ગઈ છે. પરંતુ એનામાં જે ઓફિસર લાઈક ક્વોલિટી, જે મેચ્યુરિટી હોવી જોઈએ, તે નથી દેખાતી, પછી ના માર્ક્સ આપે તમને. થેન્ક યુ સર. મેં તમે જે કીધું ને કે હું ઇન્ટરવ્યુમાં બેઠું, એ તમારો કોઈ એક્સપિરિયન્સ હોય તો કોને કેવા ટાઈપનો પ્રશ્ન તમને પૂછાણો થયો? હવે પ્રશ્નની વસ્તુ કહું કે ઇન્ટરવ્યુમાં અલગ અલગ ટાઈપનો, પહેલા શું હોય કે તમને એક કોડ આપવામાં આવતો હોય છે. કોડ આપ્યા પછી તમારી આખી આખી પ્રોફાઇલ હોય, જેમ કે મારી પર્સનલી વાત કરું તો હું મિકેનિકલ એન્જિનિયરિંગ છું. મેં એક વર્ષ કંપનીમાં જોબ પણ કરેલી છે, લિમિટેડ કંપનીમાં, ત્યારબાદ સ્પીપા ક્વોલિફાય. એટલે ટૂંકમાં મારું બેકગ્રાઉન્ડ, એટલે હવે મારું બેકગ્રાઉન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ નિયમો હોય છે, પછી એના સિદ્ધાંત હોય, એના રિલેટેડ પ્રશ્ન મને પૂછ્યા હોય, પછી એના પછી જે ધારો કે મેં સ્પીપાની વાત કરી તેના રિલેટેડ, પછી કરંટના ઇસ્યુ રિલેટેડ એ લોકો જતા હોય, પછી તમારું ફેવરેટ હોય સબ્જેક્ટ એના રિલેટેડ તમે કોઈ ઇન્ફોર્મેશન લખી હોય તેના રિલેટેડ તમને પ્રશ્ન પૂછતા હોય. એટલે ટૂંકમાં તમારું જે જોબ પ્રોફાઇલ આપેલું છે એના રિલેટેડ તમને દરેકે દરેક પ્રશ્ન પૂછાય, ને પ્લસ તમે જે આન્સર આપો છો એ બેજ ઉપર, પ્લસ અમુક લોકોના અલગ રીતનું. હવે દરેકે દરેક ઇન્ટરવ્યુ સેમ ના હોઈ શકે, કે અમુક વખતે કેવું થતું હોય છે કે કરંટ સિચ્યુએશનમાં કોઈ મુદ્દો ચર્ચિત હોય તો એમને એવું લાગે કે આના ઉપર પૂછીએ, પરંતુ 99% ઇન્ટરવ્યુ તમારા જોબ પ્રોફાઇલ ઉપર જ પૂછાતું હોય છે. પછી બીજા કોઈને કઈ ડાઉટ હોય, હા બોલો. મારું ક્વોલિફિકેશન એમએ બીએડ છે, અને મેં છે ને જોબમાં, હું જોબ છેલ્લા 5 વર્ષથી હોસ્પિટલમાં કરું છું, ગાયનેક હોસ્પિટલમાં.
તો મારું જોબ ક્વોલિફિકેશન આપવું અલગ છે, હું મારું ભણતર આપવું અલગ છે, મારી જોબ પણ આખી અલગ છે. વ્યવસાય તો પછી આ બધું ક્લિયર ક્લિયરિફિકેશન કરવું પડે તો પછી ત્યાં એટલે એમાં ક્લિયરિફિકેશન એ પ્રકારે પૂછાય છે ને. એટલે આમાં વસ્તુ કેવું, તમારે એમ એ બી એડ હોય તો એમ એ બી એડ કયા સબ્જેક્ટ સાથે કરેલું છે? સર સોશિયલ સાયન્સ અને એમ એ મારું સોશિયોલોજીમાં છે. હા ઓકે, તો એમ એ તમે સોશિયોલોજી સાથે કરેલું છે. તો તમને પહેલા એમ પૂછી શકે કે તમારું એમ એ સોશિયોલોજી સાથે હતું તો તમે કેમ આ લાઈન પકડી અથવા એનો રીઝન? તો એટલે મીન્સ એ લોકો શું જોવે છે, એક તમારી પ્રામાણિકતા ઈમાનદારી તમે કેટલા છે. એટલે ઓફિસર એક વસ્તુ સમજો કે ઓફિસર ની અંદર કયા ગુણ હોય, સત્યનિષ્ઠા હોય. સત્યનિષ્ઠા એટલે વિચાર વાણી અને વ્યવહારમાં એકરૂપતા હોવી. એટલે લાઈક આપણા આમાં કોઈ વસ્તુ ખોટી નથી બોલવાની. એટલા લોકો એક્સપિરિયન્સ હોય તો તમે ખોટું બોલો ને તરત ના તરત એમને ખબર પડી જાય. એટલે અમુક લોકો એમ વિચાર હું ઇન્ટરવ્યુ વાળાને બનાવી ના, ઇન્ટરવ્યુ વાળાને આપણે બનાવી નથી શકવાના. એટલે સત્યનિષ્ઠા તો હોવી જોઈએ. જે બી હોય તમે જેવા છો એવા બતાવવાનો પ્રયત્ન કરો. આઈડલ બતાવવા ના જાઓ કે ભાઈ આ વસ્તુની હતી, ફાઇનાન્શિયલની નીડ હતી એટલા માટે કઈ. એમાં વસ્તુ બી શું ખોટી છે? એટલે ટૂંકમાં આઈડલ બન્યા કરતા વ્યવહારિક બનશો તો વધુ. અને બીજું એક વસ્તુ કે નથી ખબર તો નથી ખબર, એમાં કોઈ વસ્તુ નથી. પરંતુ તમારા નામાં પણ અમુક એટીટ્યુડ હોવો જોઈએ કે ના સર આના વિશે મને આઈડિયા નથી, એ ટાઈપનો આઈડિયા હોવો જોઈએ. ને પણ કોન્ફિડન્સ લોસ કર્યા વિના સરંગ ત્રણ પ્રશ્ન પણ એવા, જેમ કે તમને એક વાત કહું કે કુણાલ સર છે આત્મનિર્માણ સંસ્થાના, એના ઇન્ટરવ્યુ ની અંદર 68 માર્ક્સ હતા. તો એમનું ઇન્ટરવ્યુ એ ટાઈમે સરંગ 5 થી 6 પ્રશ્ન એમને પૂછ્યા હતા, એક પણ એમના આન્સર નતો આવડ્યો. નથી ખબર નથી ખબર એમને ઇન્ટરવ્યુમાં ખાસ એટલા આન્સર જ નતા આપ્યા. ઓલમોસ્ટ સમજો ને કે એકદમ વ્યવહારું જ કહ્યું હતું. તો આજે TDO છે, મહીસાગર જિલ્લા છે એમાં એ TDO છે. એટલે ટૂંકમાં વસ્તુ કેવું છે કે ઇન્ટરવ્યુ એ નથી કે નોલેજ બહુ મસ્ત મસ્ત બોલ્યા તો બી, પરંતુ તમે કેટલા ઈમાનદાર છો, કેટલું તમે હોનેસ્ટ રહો છો, તે મેન એ લોકો જોતા હોય છે. થેન્ક યુ સર, બહુ જ ઇન્ફોર્મેશન, તમે માહિતી ખૂબ સરસ આપી. આટલું કોઈ સર કોઈ ફ્રીમાં આપતું જ નથી ક્યાંય. ઓકે, તો હવે તમને એક જ મિનિટ કે તમને બેઝિક આઈડિયા આવી ગઈ કે તૈયારીનો એપ્રોચ શું હોવો જોઈએ. જેમ કે હવે તો તમે એની જોડે જોડે આ વસ્તુ પણ ધ્યાન રાખજો અને નોટ્સ બી બનાવજો કે ભાઈ પ્રાચીની તેમાં કઈ મહિલાઓનું યોગદાન બહુ સારું એવું હતું. ને એમાં મેન કોન્સેપ્ટ શું કે મહિલા અને બાળ વિકાસ અને જે કુરિવાજો છે તે એના રિલેટેડ આ પોર્શન ઉપર વધુ ફોકસ રાખજો. કેમ કે તમને જે ઇન્ટરવ્યુમાં આવશે ને પ્રશ્ન તો મેક્સિમમ થીમ એ હશે, સમજે, તે બેઝ ઉપર મેક્સિમમ ફોકસ કરજો. ઓકે, તો પછી આપણે લેક્ચર ફિનિશ કરીએ છીએ. કોઈને કઈ ડાઉટ તો નથી? હેલો, હા બોલો સર. મેને FAW નો કોર્સ કરેલો છે અને BA સોશિયોલોજી છે, તો ફોર્મ ભરી શકાય? એ અનિરુદ્ધ સર ને પૂછજો. અનિરુદ્ધ સર તમને દરેકે દરેક વસ્તુ હોય ને એ ડિટેલ સાથે તમને કહી દેશે. તો જે હેલ્પલાઈન નંબર છે આત્મનિર્માણ સંસ્થાનો તે તમને પ્રોપર રીતે આઈડિયા આપી દેશે. ઓકે, એટલે કઈ પણ ડાઉટ હોય તો હેલ્પલાઈન નંબર છે એમાં પૂછજો કે ભાઈ આ વસ્તુ હોય તો આમ થાય અથવા આ રીતે થાય. મને સબ્જેક્ટ રિલેટેડ કઈ ડાઉટ હોય અથવા એના રિલેટેડ તૈયારી કેવી રીતે કરવું, ઇન્ટરવ્યુ તૈયારી કેવી રીતે કરવું અથવા આ વસ્તુ કેવી રીતે કરવું એના રિલેટેડ કઈ પણ ડાઉટ હોય તો પૂછો. પછી ફોર્મ કેવી રીતે હોય ના વસ્તુ તે બધામાં મને એટલું બધું ડિટેલ્સમાં નથી એટલું બધું ખ્યાલ હોતું એટલા માટે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. ઓકે, તો આપણે લેક્ચર થેન્ક યુ સર. થેન્ક યુ સર.